આજે કોના શબ્દોથી તમારું સ્વાગત કરું? ગની દૈવાલાના જે કહે છે કે તમારા અહીં આજ પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે, ને ઉપસ્થિત તમે છો કે ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે, કે ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે, તમે જો ન હો તો બધા કઈ ઉઠે કે વિધાતાથી કોઈ કસર રહી ગઈ છે. પણ કનુભાઈના આજના આયોજનમાં કોઈ કસર નથી, એટલે વિચાર એવો આવે છે કે અમૃત ઘાયલના શબ્દોથી તમને પોંખું, જે કહે છે કે સખાતે બે સહારાની સહારા દોડતા આવ્યા, કે સખાતે બે સહારાની સહારા દોડતા આવ્યા, જીગરથી જમ્પ લાવ્યું તો કિનારા દોડતા આવ્યા, વ્યવસ્થા એમને માટે ભલાસું હોય કરવાની, કે વ્યવસ્થા એમને માટે ભલાસું હોય કરવાની, હતા મહેમાન એવા કે ઉતારા દોડતા આવ્યા. કે પછી આ પરંપરાના શાયરો કરતા પણ વધારે દૂર દોઢ સદી ભૂતકાળમાં જઈને કલાપીના શબ્દોની મદદ લઈને, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહી એ આંખથી યાદી જરે છે આપની, ને આ માશુકોના ગાલની લાલી મહી લાલી, અને કે આ માશુકોના ગાલની લાલી મહી લાલી, અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની. અથવા શૂન્ય સાહેબની ખુમારીથી કહું કે પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે, કે પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી તમારે પ્રતાપે બધા ઓળખે છે, કે નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી તમારે પ્રતાપે બધા ઓળખે છે. ને તબીબોને કહી દો કે માથું ન મારે, મારા જેવા તબીબ માટે શૂન્ય સાહેબે લખ્યું હશે કે તબીબોને કહી દો કે માથું ન મારે, દર્દ સાથે સીધો પરિચય છે મારો, કે તબીબોને કહી દો કે માથું ન મારે, દર્દ સાથે સીધો પરિચય છે મારો, હકીકતમાં હું એવો રોગી છું જેને બહુ સારી પેઠે દવા ઓળખે છે. કે પછી આવી ખુમારી ત્યજીને ગઝલ સમ્રાટ શહીદાના શબ્દોમાં ખાકસારીથી તમને કહું કે તમારા પગમહી જ્યારે પડ્યો છું, કે તમારા પગમહી જ્યારે પડ્યો છું, હું સમજો એમ આકાશે ચડ્યો છું. કે તમારા પગમહી ઉપર બેઠેલા દ્રષ્ટા ભગવાનને કહીએ અને સામે બેઠેલા દર્શક ભગવાનને, બંનેને નમન કરીને કહું છું કે તમારા પગમહી જ્યારે પડ્યો છું, કે તમારા પગમહી જ્યારે પડ્યો છું, હું સમજો એમ આકાશે ચડ્યો છું. તો આવનારી 100 મિનિટ સુધી શેરો શાયરીના સિતારાઓની સફર કરવાની છે. આજના કાર્યક્રમના શુભેચ્છક, આયોજક અને સ્પોન્સર કનુભાઈ બીસા, કે બીસાના નામથી જે જાણીતા છે, સાહિત્ય પ્રેમી છે, એમના નજીકના વર્તુળોમાં તો એ શાયર તરીકે જાણીતા છે કનુભાઈ. અનેક જાણીતા અને અજાણ્યા શાયરોની કલમેથી નીકળેલી શાયરી એમના હૈયે અને હોઠે વસે છે. એમને પોતાને ગમતી કવિતાનું એક સંકલન, અન્ય કવિઓની કવિતાનું એક સંકલન ગુલમોર મારી લાગણીનો એ પ્રગટ પણ થયું છે. તો આવા કલાપ્રેમી કનુભાઈ સાથે મારી ચર્ચા ચાલતી હતી કે કયો કાર્યક્રમ કરીએ. અમારા મુંબઈના ઘણા બધા મિત્ર વર્તુળો છે, એમાં એક પ્રિયદર્શીની ક્લબ પીડીપી છે, બીજા પણ ઘણા બધા મિત્ર વર્તુળો છે, તો વારંવાર કાર્યક્રમો કરતા હોય છે. લોકડાઉન દરમિયાન સંગીતના ગોલ્ડન એરાના બહુ કાર્યક્રમો કર્યા, તો અમને વિચાર આવ્યો કે ચાલો એક સાંજ ગોલ્ડન એરાની શાયરીની વાતો કરીએ. જેમ નવા જમાનાના સંગીતને રિમિક્સ અને ગિમિક્સ આવડી ગયું છે, એવું નવી કવિતામાં પણ થયું છે એવી કનુભાઈને પ્રતીતિ છે. એટલે નક્કી એમ કર્યું કે વાતો આપણે પરંપરાની શાયરીની કરીશું, આધુનિકની વાત નહીં કરીશું, આપણે પરંપરાની શાયરીની વાત કરીશું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અને કનુભાઈ પોતે પણ કવિતાના દીવાના, અને સાથે સાથે એ પણ જાણે કે બધાને કઈ શેરો શાયરીનો કવિતાનો શોખ ન હોય, તો આ કઈ રીતે પીરસવું કે જેથી વધુમાં વધુ લોકો એનો આનંદ માણી શકે. બાકી સમાજ કવિઓ તરફ અને કવિતા તરફ લગભગ એવી રીતે જુએ છે જેવી રીતે આરબો ઇઝરાયલ સામે જુએ છે, જેવી રીતે ટિબેટિયન્સ ચીનાઓ સામે જુએ છે, અને જેવી રીતે લગ્નના 2-5 વર્ષ પછી પત્નીઓ પતિ સામે જુએ છે. એટલે કાર્યક્રમ નક્કી તો કરી દીધો, પણ કનુભાઈ ચિંતામાં હતા, એટલે મારે કહેવું પડ્યું એમને કે સમજવું નથી જેમણે કંઈ કશું પણ અમે એમને આજ સમજાવી દઈશું, કે સમજવું નથી જેમણે કંઈ કશું પણ અમે એમને આજ સમજાવી દઈશું, મગજની કમાનો હશે જેની ઢીલી, ચડાવી અમે એને ચાવી દઈશું, કે ઘણી વાર રેતીમાં ખેતી કરી છે, ફસલ મૃગ જડોથી ઉગાવી દઈશું, અમારી ઉપર આપ વિશ્વાસ રાખો, હજારોને ઉઠા બનાવી દઈશું. સ્વાગત છે. મિત્રો જોડાતા જાય છે, ધીરે ધીરે વાતાવરણ માહોલ બનતું જાય છે. તો કનુભાઈને મેં કહ્યું કે કનુભાઈ પુસ્તકમાંથી
બધા કવિતા વાંચતા હોય છે, કવિતા વાંચવાનો એક અલગ આનંદ છે, પણ કવિતા સાંભળવાનો એક નશો હોય છે. તો આપણે અદાયગીની અજાયબીની મહેફિલ રાખીએ. તો એમણે શાયરીથી જવાબ આપ્યો કનુભાઈએ કે હું આપની વાતો ના માનું એવું તો કશું કઈ ખાસ નથી, કે હું આપની વાતો ના માનું એવું તો કશું કઈ ખાસ નથી, પણ આપની વાતો જાદુ છે, જાદુમાં મને વિશ્વાસ નથી. કે હું આપની વાતો ના માનું એવું તો કશું કઈ ખાસ નથી, પણ આપની વાતો જાદુ છે, જાદુમાં મને વિશ્વાસ નથી. તો આખરે એમની વાસ્તવિકતાની સમજની સામે એમનો ગઝલ પરનો પ્રેમ વિજયી થયો અને આજની આ મહેફિલ યોજી. તો આજે કોઈ વિદ્વતાપૂર્ણ કોઈ અટપટી વાત મારે કરવી નથી, માત્ર ચટપટી શાયરી જ સંભળાવી છે. ગુજરાતી ગઝલના ખજાનામાંથી થોડા મોતી લઈને, થોડા પુષ્પો લઈને, વાતોની એક માળા બનાવીને મિત્રો હું તમને અર્પણ કરીશ. આપ સૌ રસિકો છો, પહેલા પણ આપમાંથી ઘણા બધા હું હમણાં જ યાદી જોતો હતો, મિત્રોની 165 મિત્રો જોડાયા છે. મોટેભાગના મિત્રો તો કવિતાના શોખીન હશે, પણ ભૂલે છું કે પહેલી વારનું પણ કોઈ હોય તો એ છેલ્લી વારનું નહીં થાય એનો મને વિશ્વાસ છે. કેમ કે જે માણસ ભાવપૂર્ણ છે અને જેનામાં ભોળપણ છે એને જ કવિતા સ્પર્શે છે. ઉર્દુના કવિ, હિન્દીના કવિ રાજેશ રેડ્ડી કહે છે કે મેરે દિલ કે કિસી કોને મેં એક માસૂમ સા બચ્ચા, કે મેરે દિલ કે કિસી કોને મેં એક માસૂમ સા બચ્ચા, બડો કી દેખ કર દુનિયા બડા હોને સે ડરતા હૈ. કે મેરે દિલ કે કિસી કોને મેં એક માસૂમ સા બચ્ચા, બડો કી દેખ કર દુનિયા બડા હોને સે ડરતા હૈ. આવું રાજેશ રેડ્ડી 40 વર્ષથી કહે છે. અને કવિતાના શોખીન હોવું અને જીવનભર બાળક બની રહેવું લગભગ બંને એક જ વાત છે. શૂન્યભાઈ તો કહી ગયા છે કે કવન રૂપે જડીબુટ્ટી અમરતાની રાખું છું, કે કવન રૂપે એટલે કે કવિતા રૂપે, કે કવન રૂપે જડીબુટ્ટી અમરતાની, અમર થવાની જડીબુટ્ટી, કે કવન રૂપે જડીબુટ્ટી અમરતાની એ રાખું છું, નથી પાછી જવાની એ જવાની લઈને આવ્યો છું, કે નથી પાછી જવાની એ જવાની લઈને આવ્યો છું. તો મારી સામે ભાષાને કલાને ચાહનારો આપ જેવો શ્રોતાગણ છે. બાકી શાસ્ત્રોમાં તો એમ પણ લખ્યું છે કે અરસિકેશુ કાવ્ય નિવેદનમ શિરસી માલિક માલિક માલિક. તો કાલિદાસ આવું કહીને ગયા, પણ નીલા ફાઝલી કહે છે કે દિલ મે નહો જરૂરત તો મોહબ્બત નહીં મિલતી, કે દિલ મે નહો જરૂરત તો મોહબ્બત નહીં મિલતી, ખૈરાત મેં ઇતની બડી દૌલત નહીં મિલતી, દિલ મે નહો જરૂરત તો મોહબ્બત નહીં મિલતી, ખૈરાત મેં ઇતની બડી દૌલત નહીં મિલતી, કુછ લોગ યું ભી શહેર મેં હમસે ભી ખફા હૈ, કુછ લોગ યું હી શહેર મેં હમસે ભી ખફા હૈ, હર એક સે અપની ભી તબિયત નહીં મિલતી. તો જેમની સાથે તબિયત મળે એવા જાનદાર લોકોનો મેળો છે. આજનો વિષય પણ શાનદાર છે, શાયરીની પરંપરાનો ઉત્સવ, વાણીના વારસાનો વૈભવ. તો આ ટાઇટલ હેઠળ, આ શીર્ષક હેઠળ તમને બધાને ટાઈમ મશીનમાં બેસાડીને ગુજરાતી ગઝલના સુવર્ણ યુગની સફર કરાવી છે. શાયરોના નામ સીધે સીધા લીધા વગર હું કહું તો આજે મારે એવા શાયરો સાથે તમારી મુલાકાત કરાવવી છે જે સેફ લિમિટની બહાર બેફામ અમૃત પીવાથી સાવ મરીઝ થઈને, ઘાયલ થઈને, છેવટે શૂન્ય થઈને અસીમમાં ભળી ગયા છે. જી હા, બધાના નામ ભણી લીધા. તો સમયની આંખે જોઈએ તો થોડા દાયકાઓ દૂર છે, સમયની આંખે જોઈએ તો થોડા દાયકાઓ દૂર છે, અને હૃદયની આંખે જોઈએ તો કદી આપણાથી અળગા થયા જ નથી એવા શાયરોની આજે દાસ્તાન માંડવી છે. આ શાયરો ભલે મૃત છે પણ વિસ્મૃત નથી, એટલે એમને આજે આપણે શ્રદ્ધાંજલિ નથી આપવાની, એમને જીવંત રીતે આપણે યાદ કરવા છે. ગઝલના એ સુવર્ણ યુગના મોટા ભાગના શાયરો આજે તો દિવંગત થયા છે, જન્નત નશીન થયા છે, અને એમની સાથે સાથે એમને ચાહનારા, એમના સાચા ચાહકો પણ ક્યાંક એમની આજુબાજુ જ સરસ સ્થાન લઈને પોડી ગયા છે. માત્ર થોડા ઘણા ભાવકો જ શેષ છે, તો એ શેષ જ અમારે મન વિશેષ છે. એટલે આજે જેટલા વડીલો જોડાયા છે આ 175 માંથી, એ તમામ વડીલોનું તો સ્વાગત છે જ છે, પણ સાથે સાથે નવી પેઢીના પણ કેટલાક ચાહકો જોડાયા છે. હું જોઈ રહ્યો છું કે ઘણા બધા કવિ મિત્રો આજે જોડાયા છે. તો ચાહકોને તો આ પરંપરામાં રસ પડે છે, એટલે વડીલ પાસેથી એટલે કે મેં કનુભાઈએ અને પ્રકાશ કોઠારી જેવા ગઝલ પ્રેમી મિત્રોએ જે વડીલો પાસેથી લીધું છે એક હાથે, એ બીજા હાથે યુવાનોને આપવાની ભાવના પણ છે. ગુજરાતી ભાષાના ભવ્ય ભૂતકાળ અને ધૂંધળા ભવિષ્ય વચ્ચે આપણે પોતે, તમે અને હું કેવી કડી બની શકીએ છીએ એનાથી જ આપણી ભાષાનું અને આપણી સંસ્કૃતિનું ભવિષ્ય સ્પષ્ટ થશે. એટલે હેમેન શાહ, ડોક્ટર હેમેન શાહના શબ્દોમાં કહીશ કે જરા ખુશ્બુ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું.
કે જરા ખુશ્બુ જરા ઝાકળ જરા અજવાસ લાવ્યો છું હું ગુજરાતી ગઝલ માટે દીવાને ખાસ લાવ્યો છું હું ગુજરાતી ગઝલ માટે દીવાને ખાસ લાવ્યો છું તો આ તબક્કે મારી વાત માંડીને માંડતા પહેલા માત્ર આપ સૌ ભેગા થઈ રહ્યા હતા આપ સૌને આવકારી રહ્યા હતું મિત્રો ઘણા બધા મિત્રો જોડાઈ રહ્યા છે ઘણા બધા કવિતા પ્રેમી ઘણા બધા કવિઓ સૌનું નામ લઈને સ્વાગત કરવું મુશ્કેલ છે એટલા બધા પરિચિતો છે તો આપ બધાનું ઉમળકાભેર પ્રેમથી આનંદથી સ્વાગત કરું છું અને સૌથી પહેલા આપણે શાયરો તરફ જઈએ આઠ શાયરોની મારે વાત કરવી છે એ તરફ જઈએ પહેલા સમગ્ર ઉપક્રમ જેમની મહેચ્છાનું સાકાર સ્વરૂપ છે એવા કનુભાઈ અને હું કનુભાઈ કહું તો મુંબઈમાં ઘણાને ખબર ના પડે કેમ કે લોકો કેબી નામથી એમને ઓળખે છે કેબી કેબી શાહ તો કનુભાઈ ઉર્ફે કેબીને સાંભળવાનો સમય છે મેં એમના પુસ્તક ભૂલમોર મારી લાગણીનો વિશે વાત કરી એની પ્રસ્તાવનામાં દિગ્ગજ શાયર ખલીલભાઈ ધનતેજવી કનુભાઈ વિશે કહે છે કનુભાઈએ કવિતા સાથે અંતઃકરણ પૂર્વકની આત્મીય નિસ્બત કેળવી છે અને વિખ્યાત કવિ અને સંચાલક અંકિત ત્રિવેદી કનુભાઈ માટે કહે છે કે કનુભાઈ એવી વ્યક્તિ છે જે પોતાની ગમતી કવિતાની પંક્તિને પોતાના શ્વાસ જેટલો જીવંત પ્રેમ કરે છે અને પ્રેમાળ ભાવો કહે તો એમના પુસ્તકને કવિતાની ચારધામની યાત્રા કે સમેત શિખરજીની યાત્રા સાથે સરખાવ્યું છે તો આવા કાવ્ય પ્રેમી કનુભાઈ ઉર્ફે કેબી શાહ આપણી સાથે હોય અને માત્ર શ્રોતા બની રહે એ મારા મનને રૂચતું નથી આખા પ્રોગ્રામના બધો જે કઈ ડેટા છે બધા જીબી ડેટા હું વાપરી નાખું તો ડાટ વળી જાય એટલે અમુક કેબી ડેટા કેબી શાહ તરફથી આપણે સાંભળીએ કનુભાઈ ને હું વિનંતી કરું છું કે પૂર્વ ભૂમિકા રચે માહોલ બનાવે એના પછી હું આઠે આઠ શાયરોની રસપ્રદ વાતો અને એની શાયરીને વણતો જઈશ કનુભાઈ પ્લીઝ સ્વાગત છે તમારું નહીશભાઈ આભાર અમોલા વિચારોના પુષ્પો ધરું છું અમોલા વિચારોના પુષ્પો ધરું છું ગઝલ પ્રેમ મારો પ્રદર્શિત કરું છું શાયરીની શાયરીના પરંપરાના ઉત્સવમાં ઘણી બધી પ્રતિભા ધરાવતા આજના કાર્યક્રમના સૂત્રધાર પ્રસ્તુતિ રજૂ કરનાર રહીશ મળિયાના સથવારે હું આપ સૌનો સાહિત્ય પ્રેમીનું સ્વાગત કરું છું રહીશભાઈ ડૉક્ટરના ક્ષેત્રે ફિલ્મી દુનિયાના એમની ઝીણવટભરી રજૂઆતના ક્ષેત્રે મોટા ગજાના શાયર ઉપરાંત સંચાલનના ક્ષેત્રે અજોડ કામયાબી ધરાવતી તેમની પ્રતિભાની વાત કરવી હોય તો ઘાયલ સાહેબની આ ચાર પંક્તિ મારે રજૂ કરવાની તમારી રજા લઉં છું કે હતા મળતા હરીશી માટે કહેવાની એટલી જરૂર છે હતા મળતા આવડા એવા કે મળતા વાર ન લાગી હતા મળતા આવડા એવા કે મળતા વાર ન લાગી હતી ભીતોની દુનિયા પણ ભળતા વાર ન લાગી એમના તન અને મનનું કાઠું જ કઈ એવું હતું કે એમને કોઈ પણ બીબામાં ઢળતા વાર ન લાગી એમને કોઈ પણ બીબામાં ઢળતા વાર ન લાગી એમને કોઈ પણ બીબામાં ઢળતા વાર ન લાગી પરંપરાના શાયરોની જયારે આજે ઉત્સવ માણવો છે મને થોડો આદેશ પણ મળ્યો છે થોડી બધી આ લોકોની આસપાસની થોડી શાયરીઓની રજૂઆત કરવી છે મારે ગુલમોર મારી લાગણીના પુસ્તકની જયારે વાત કરી ત્યારે ખાલી મારે આનો શ્રેય મનોજ ખંડેરિયાના ની આ ચાર લાઈનમાં એટલા માટે આપવો છે કે એનું જે શીર્ષક છે એમને મેં એમની આ રચનામાંથી લીધું છે કે લાલાશ આખા ઘરની લાલાશ આખા ઘરની હવામાં ભરી જઈશ લાલાશ આખા ઘરની હવામાં ભરી જઈશ અને ગુલમોહર મારી લાગણીનો પાથરી જઈશ ઉગતા ફૂલોની કલ્પનાને સાચી પાડવા આપી મહેક પતંગિયાને હું ખરી જઈશ આપી મહેક પતંગિયાને હું ખરી જઈશ આજે જયારે આ બધા શાયરોની જયારે પરંપરાના શાયરો આઠ શાયરોની વાત કરી છે એના વિશેની થોડી થોડી બબે ચાર ચાર લાઈન હું અહીંયા રજૂ કરી થોડો સમય લઈ અને પછી રહીશભાઈને આના સૂત્રને આને આગળ વધારવાની વિનંતી કરીશ સૈદા સાહેબ અગર કોણ કરશે ને મગર કોણ કરશે અગર કોણ કરશે ને મગર કોણ કરશે તમારા વગર આ નખરા કોણ કરશે અને કદરદાન થઈને કદર કોણ કરશે ને કરશે તો મતલબ વગના કોણ કરશે મતલબ વગર કોણ કરશે ને હૃદયનું રુધિર સાથ લઈ જાઓ મારું હૃદયનું રુધિર સાથ લઈ જાઓ મારું કસુંબલ તમારા અધર કોણ કરશે એથી કસુંબલ તમારા અધર કોણ કરશે ને એથી જ હું શત્રુઓનો આદર કરું છું એથી જ હું શત્રુઓનો આદર કરું છું મને અવગુણોની નહીતર ખબર કોણ કરશે અવગુણોની ખબર કોણ કરશે ને આસિમ રાંદેરી ની બે લાઈન બહુ ગમે છે
કે પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી, પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી, મજા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી, મજા જે હોય છે ચૂપમાં એ ચર્ચામાં નથી હોતી. મરીઝની વાત કરું તો બસ એટલી સમજ મને પરવરદિગાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યાં અને જ્યારે મળે બધાનો વિચાર દે, સુખ જ્યાં અને જ્યારે મળે બધાનો વિચાર દે. અને પીઠામાં મારું માન સતત હાજરીથી છે, પીઠામાં મારું માન સતત હાજરીથી છે, મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે, મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે. અને દુનિયામાં કંઈકનો હું કરજદાર છું મરીઝ, દુનિયામાં હું કંઈકનો કરજદાર છું મરીઝ, ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે, ચૂકવું બધાનું ઘેણ તો અલ્લાહ ઉધાર દે. અને ઘાયલ સાહેબની ખુમારી અહીંયા રજૂ કરું છું કે મને પૂછી રહ્યા છે કરું છું શેખી શેની પર, મને પૂછી રહ્યા છે કરું છું શેખી શેની પર, મોહબ્બત પર, મનોબળ પર, નજર પર, નવજવાની પર, મોહબ્બત પર, મનોબળ પર, નજર પર, નવજવાની પર. અને હજારો વાર હું માર્યો ગયો છું કોઈની મહેરબાનીથી ભરોસો કેમ રાખવું કોઈની મહેરબાની પર, હજારો વાર માર્યો ગયો છું હું કોઈની મહેરબાનીથી ભરોસો કેમ રાખવું કોઈની મહેરબાની પર. રહીશભાઈ, જો ઉર્મીઓ જીવંત છે, જો ઉર્મીઓ જીવંત છે તો જગત પણ એક દી જોશે, જો ઉર્મીઓ જીવંત છે તો જગત પણ એક દી જોશે. બુઢાપામાં જીવનને લાવશું ફરી પાછું જવાની પર, બુઢાપામાં જીવનને લાવશું ફરી પાછું જવાની પર. અને ન તૂટી જાય આ ગરદન નમી આભાર ના ભારે, ન તૂટી જાય આ ગરદન નમી આભાર ના ભારે, હવે બસ કર ન કર મહેરબાની મહેરબાની પર, મહેરબાની મહેરબાની પર. અને શૂન્યનો મિજાજ જોવો હોય તો એમની ઉમર ખયામની રૂબાઈ જેનો તરજુમાં આબુ એપ કરેલો છે કે સુરા જો પીવી જ હોય તો શાનની સાથે પીઓ, શાનની સાથે પીઓ, સુરા જો પીવી જ હોય તો શાનની સાથે પીઓ, કા પ્રિયા કા યાર બુદ્ધિમાનની સાથે પીઓ, ખૂબ પી ચકચૂર થઈ જગનો તમાશો ના બનો, કમ પીઓ છાની પીઓ પણ ભાનની સાથે પીઓ, કમ પીઓ છાની પીઓ, છાની પીઓ પણ ભાનની સાથે પીઓ. અને સાહેબ સાહેબ કે છે કે નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે, નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે. અને ઘર દીપ બુઝાવી નાખીને નબદીપને રોશન કોણ કરે, ઘર દીપ બુઝાવી નાખીને નબદીપને રોશન કોણ કરે. અને વિખરેલ લટોને ગાલો પર રહેવા દે પવન તું રહેવા દે, વિખરેલ લટોને ગાલો પર રહેવા દે પવન તું રહેવા દે, પાગલ આ ગુલાબી મોસમમાં વાદળનું વિસર્જન કોણ કરે, વાદળનું વિસર્જન કોણ કરે. અને વિરહની રાતે હસનારા, વિરહની રાતે હસનારા તારાઓ બુઝાવી નાખું પણ, વિરહની રાતે હસનારા તારાઓ બુઝાવી નાખું પણ, એક રાત નિભાવી લેવી છે આકાશને દુશ્મન કોણ કરે, એક રાત નિભાવી લેવી છે આકાશને દુશ્મન કોણ કરે. અને બેફામની આ વાત મને બહુ ગમે છે કે રાખે છે બે જ વસ્તુ, રહીશભાઈ રાખે છે બે જ વસ્તુ, રાખે છે બે જ વસ્તુ દુનિયામાં ધ્યાન મારું, રાખે છે બે જ વસ્તુ દુનિયામાં ધ્યાન મારું, એક લાગણી તમારી, એક લાગણી તમારી, બીજું સુમાન મારું. અને એક ચાંદ જેવો ચહેરો જોયો છે જ્યારથી મેં, એક ચાંદ જેવો ચહેરો જોયો છે જ્યારથી મેં, ધરતી ઉપર રચ્યું છે એક આસમાન મારું, ધરતી ઉપર રચ્યું છે એક આસમાન મારું. અને આજે આજે તો એ પોતે જ રોગી બની ગયા છે, આજે તો એ પોતે જ રોગી બની ગયા છે, આવ્યા હતા જે કાલે કરવા નિદાન મારું, આવ્યા હતા જે કાલે કરવા નિદાન મારું. અને બેફામ એક કબર છે તો પણ મને ફિકર છે, બેફામ એક કબર છે તો પણ મને ફિકર છે, છીનવી ન જાય કોઈ આવું એ સ્થાન મારું, છીનવી ન જાય કોઈ આવું એ સ્થાન મારું. અને છેલ્લી છેલ્લી મારે ગનીભાઈની એક રચના રજૂ કરવી છે, જે મારા સ્વાગત છે, જે મારે જીવનના સાથે સંકળાયેલી છે. કોઈ વખત એમ પણ લાગે છે કે મારા માટે લખાયેલી હોય, એટલે આમાં થોડો એક બે મિનિટનો ટાઈમ લઈ અને હું મારી વાત અહીંયા પૂર્ણ વિરામ આપીશ. કે વ્યાકુળતા વિમાસણ પર વિમાસણ યાદ આવે છે, એ વ્યાકુળતા વિમાસણ પર વિમાસણ યાદ આવે છે, ગયા ત્યારે તમે એ રડતું આંગણ યાદ આવે છે, વિખોટા પાડતું આપણને કારણ યાદ આવે છે, વિસારું છું હજારો વાર તો પણ યાદ આવે છે, હાય દિવસ એ રાતો
ક્ષણે ક્ષણ યાદ આવે છે, ક્ષણે ક્ષણ યાદ આવે છે. તમે બોલાવતા હું આવતો એક જ સારે ત્યાં, તમે બોલાવતા હું આવતો એક જ સારે ત્યાં, મને મિત્રો એ કહેતા મૂર્ખ સાંજે ત્યાં સવારે ત્યાં, કદી મહેમાન થતો હું આપનો, કદી મહેમાન થતો હું આપનો, અને આપ મારે ત્યાં પરસ્પરના એ આમંત્રણ નિમંત્રણ હજુ પણ રહીશભાઈ યાદ આવે છે. હા એ દિવસ એ રાતો ક્ષણે ક્ષણ યાદ આવે છે. ખુશી ખુશી મુખ પર જણાય સી રીતે જો આગ હો મનમાં, ખુશી મુખ પર જણાય સી રીતે જો આગ હો મનમાં, વસંતોની વિરોધી પાન ખરશે મારા જીવનમાં, અને જો પ્રાતઃકાળ કોયલડી ટહુકે છે ઉપવનમાં, તમારી સાથે વીતેલો એ શ્રાવણ યાદ આવે છે. આ એ દિવસ એ રાતો ક્ષણે ક્ષણે યાદ આવે છે, ક્ષણે ક્ષણ યાદ આવે છે. અને છેલ્લે વિતાવી કઈક દિવાળી બિલનની આસ મેં સેવી, વિતાવી કઈક દિવાળી બિલનની આસ મેં સેવી, અમી દ્રષ્ટિ હંમેશા રાખજો પહેલા હતી તેવી, લખું છું પત્રમાં શુભનામ જ્યારે આપનું દેવી, લખું છું પત્રમાં શુભનામ જ્યારે આપનું દેવી, કલમ ને માનના સો સો વિશેષણ યાદ આવે છે. હા એ દિવસ એ રાતો ક્ષણે ક્ષણે યાદ આવે છે. હા એ દિવસ એ રાતો ક્ષણે ક્ષણ યાદ આવે છે, ક્ષણે ક્ષણ યાદ આવે છે. ઓવર ટુ રવીશ મણિયાર, ઓવર ટુ રવીશ મણિયાર. રવીશભાઈ ગઝલ ના ઘણા બધા સમ્રાટો ની વાત કરવાની જ, પણ આજે ચાહક મિત્રો ભાવક મિત્રો તમે જોઈ રહ્યા છો કનુભાઈ જે રીતે બેઠા છે, અને કનુભાઈ ની પાછળ જે એક આભાનું વર્તુળ દેખાઈ રહ્યું છે આજે અત્યારે જે રીતે ખાસ એમણે રજૂઆત કરી છેલ્લી 10 મિનિટ થી, તો મને લાગે છે કે સાચા ગઝલ સમ્રાટ તો આજે કનુભાઈ જ છે. કનુભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે, તમારા નિરાભય સ્વાસ્થ્યની સૌ ચાહકો વતી કામના કરું છું. જે ચાહકો મુંબઈના તો સૌ કાવ્ય રસિકના વર્તુળો જે છે આપને જાણે જ છે, કવિઓ પણ આપને જાણે છે, પણ જે નવા ગુજરાતના મિત્રો છે તે બધા જ મિત્રોને આપનો એક નવો પરિચય થયો, અને તમારી પ્રતિભાનો પણ એમને ખ્યાલ આવ્યો કે ગઝલના ગઝલકારોમાં નહીં પણ ગઝલના ભાવકોમાં પણ કોઈ આવો ભાવક હોય જે અસ્ખલિત લાંબા સમય સુધી આ રીતે શેરો શાયરીની રમઝટ કરી શકે. અને આપણે કાર્યક્રમ તરફ જઈએ. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. તમે સરસ માહોલ, સરસ વાતાવરણ, સરસ સમા બાંધી આપ્યો. ગુજરાતી ગઝલના ભાવકો ચાહકો ગુજરાતભરમાંથી અને મુંબઈમાંથી, અને આજે તો હું લિસ્ટ હમણાં જોતો હતો તો વિદેશમાંથી પણ કેટલા બધા મિત્રો વહેલી સવારે ત્યાંથી અમેરિકાથી અને યુરોપથી જોડાયા છે. તો આપ સૌનું ફરી એકવાર ખૂબ પ્રેમથી ખૂબ ઉમળકાથી સ્વાગત છે, અને મારી આવડતની મર્યાદાની અંદર રહીને ગુજરાતી ગઝલ વિશે હું, ગુજરાતી ગઝલની પરંપરા વિશે હું વાત કરવા જઈ રહ્યો છું. મિત્રો, ગઝલનો પોતાનો ઇતિહાસ એવો છે કે ગઝલ 7મી-8મી સદીમાં લખાવી શરૂ થઈ, એમાંથી છેલ્લી 150 સદીથી ગઝલ ગુજરાતને સદી ગઈ છે. ગઝલ શરૂ ક્યાંથી થઈ? પેલા રાજા મહારાજાઓની શાનમાં કસીદા લખાતા, આપણે ત્યાં ભાટચારણો જે રીતે લખતા પ્રશંસામાં, તો શાયરો પણ એવું લખતા. તો મોટાઓની ભાટાઈ કરી કરીને થાકેલા શાયરોને જ્યારે સામાન્ય માણસના દુઃખ દર્દ મિલન વિરહના ભાવોને વ્યક્ત કરવાનો વિચાર આવ્યો, ત્યારે કસીદાની અંદર જ જગ્યા મળે ત્યાં એમણે ગઝલના શેરો ઘુસાડવા માંડ્યા. તો લોકોની પછી એમાં વધારે મજા આવવા માંડી, કેમ કે રાજાની સરખામણી સૂર્યચંદ્ર તારા સાથે કરો, એના કરતા સામાન્ય માણસના દુઃખ દર્દની કે એના પ્રેમની, એના મિલનની, એના વિરહની વાત કરો તો વધારે મજા આવે. તો એક તસદીદ નામનો એક પાર્ટ એમણે કસીદાની અંદર ઘુસાડ્યો, અને પછી એમાંથી ગઝલ નામના સ્વતંત્ર કાવ્ય પ્રકારની શોધ થઈ. લગભગ 6મી-7મી સદીમાં આની શરૂઆત થઈ. તો અરબસ્તાનથી વાયા ઈરાન થઈને અરબી ભાષામાંથી વાયા ફારસી અને ઉર્દુ ભાષા થઈને ગઝલ ગુજરાતમાં આવી. ગઝલ શાયરી શબ્દથી આપણે બધા જ પરિચિત છીએ, આપણે જન્મ્યા ત્યારથી આ શબ્દ સાંભળતા આવ્યા છે. તો ગઝલ શબ્દનો શાબ્દિક અર્થ થાય છે પ્રિયતમા સાથેની, પ્રેમિકા સાથેની, મહેબૂબા સાથેની વાતચીત, મીઠી નોકઝોક. જો કે ગઝલના સદીઓના પ્રવાસમાં એના નસીબે અમારા જેવા રોમેન્ટિક નહીં પણ રોમ રોમેન્ટિક વાળા શાયરો પણ આવ્યા, એટલે પછી ગઝલ કઈ પ્રેમના વિષય પર સીમિત રહી નહીં, અને બીજા બધા વિષયો પર પણ ખૂબ ગઝલો લખાઈ. પણ તોય ગઝલ એટલે પ્રિયતામાં સાથે થઈ શકે એવી અંતરંગ, સાહજિક, રસેલી, ચોટદાર અને ચતુરાઈ ભરી વાતચીત એ વ્યાખ્યા કાયમ રહી છે. ખલીલભાઈ એટલે જ તો વટથી કહે છે કે વાત મારી જેને સમજાતી નથી.
અહીંયા સમજવાનો કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે. ઇટ ઇઝ સો સિમ્પલ કે વાત મારી એટલે ચેલેન્જ એક પડકાર આપી શકે છે ખલીલભાઈ કે વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હો એ ગુજરાતી નથી. અર્થાત ગઝલ સાહિત્ય તો છે જ, કાવ્ય પણ છે, પણ એ બોલચાલની વાતચીતની ભાષામાં લખાયેલ કાવ્ય છે. એમાં ગીતની જેમ રે હેજી કે લોલ ના આવે. ગઝલમાં લય છે, છંદ છે, મીટર છે, પણ એમાં લહેકા નથી. મારું મંતવ્ય છે કે ગઝલની ભાષા પદ્ય કરતા ગદ્યની વધુ નજીક છે, પોએટ્રી કરતા પ્રોઝની વધુ નજીક છે. વિચારી જોજો, શેર શબ્દ શૌર પરથી આવ્યો છે. શૌર નો અર્થ થાય જ્ઞાન, ધાપણ. શૌર પરથી જ શાયરી અને મુશાયરો બંને શબ્દ આવ્યા છે. તો મુશાયરાનો અર્થ થાય જ્ઞાનીઓની સભા. અજ્ઞાનીઓની સભા માટે કદાચ વિધાનસભા કે એવો કોઈ શબ્દ વપરાતો હશે, આપણને એની સાથે કોઈ નિસ્બત નથી. તો ગઝલ ગુજરાતમાં કેવી રીતે આવી? ગુજરાતમાં આપ જાણો છો, ગુજરાતનો ઇતિહાસ જો તમને થોડો ઘણો ખ્યાલ હોય તો ગુજરાતમાં બહુ લાંબો સમય 13મી-14મી સદી શરૂ કરીને બહુ લાંબો સમય સુધી સુલતાનોનું રાજ રહ્યું. તો એમનો રાજકારભાર ફારસીમાં ચાલતો. હવે આ કારભાર શબ્દ પણ આપણો ગુજરાતી નથી, એ ફારસી શબ્દ કારોબાર પરથી આવ્યો છે. હજુ પણ આજે આપણે સેલ ડીડ હમણાં કહેતા થયા, આપણે એને દસ્તાવેજ કહેતા આવ્યા છે સદીઓથી. તો આ દસ્તાવેજ જે શબ્દ છે, દસ્ત એટલે હાથ અને અવેજ એટલે બદલો, આ બંને ફારસી શબ્દ છે. તો દસ્તાવેજ એટલે મિલકતનો હાથ બદલો. તો આ ફારસી શબ્દ આપણી ભાષામાં આ રીતે આવ્યો. ફારસી તાલુક પરથી તાલુકો શબ્દ આવ્યો અને મુઆમલા પરથી મુઆમલતદાર એટલે મામલતદાર શબ્દ આવ્યો. તો વકીલાત કે વહીવટના આવા ઘણા બધા શબ્દોના મૂળ તમે જુઓ તો તમને ફારસીમાં જોવા મળશે. તો આ વહીવટની, આ કારોબારની ભાષા શીખવી એ ભારતીય દીવાનો માટે બહુ જરૂરી હતું. સુલતાન હોય, સુલતાન તો મોજ મજા એશો આરામ કરે, પણ એનું કામ દીવાનો કરે. તો આ જે દીવાન, જે મંત્રી હોય, એના માટે આ ફારસી શીખવી બહુ જરૂરી હતી. એટલે 150-200 વર્ષ પહેલા નાગરો અને અનાવિલો, જે ખાસ કરીને સુલતાનો માટે દીવાન તરીકેનું કામ કરતા, રાજપૂતો માટે પણ દીવાનો તરીકે કામ કરતા, તો એમને પણ પેલા મુગલ રાજાઓ સાથે કાનૂન, વહીવટ, લખાપટ્ટી બધું કરવું પડે. તો એમાં પારંગત રાખવા પડે આ પોતાના દીવાનોને. એટલે નાગર અને અનાવિલોએ ફારસી ભાષાનો અભ્યાસ શરૂ કર્યો અને ફારસી ભાષાના અભ્યાસના ભાગરૂપે શેખ સાદી, હફીઝ, રૂમી આ બધા ફારસી કવિઓની રચના પણ એમને વાંચવામાં આવી હશે. તો આ ફારસીની અસરની છે ગઝલકારોની પહેલી પેઢી આવી. આ કવિઓ એટલે બાલ, બાલાશંકર કંધારિયા, મસ્ત, સંચિત અને સુરસિંહજી, તખ્તસિંહજી ગોહિલ, એમ કહું તો બહુ લાંબુ નામ લાગે પણ કલાપી. તો આ આ બધા કવિઓ આવ્યા. તો તમને થશે કે ગીરા ગુર્જરીમાં આપણી ગુજરાતી ભાષામાં પહેલી વાર ગઝલની બાનીનો લહેજો કઈ પંક્તિ સ્વરૂપે આવ્યો હશે. લગભગ 1875ની આસપાસ ગઝલ લખવાની શરૂ થઈ. મને ધ્યાન છે ત્યાં સુધી પહેલી પંક્તિ પેલા જે પારસી કવિ હતા બહેરામજી, હા, તો એમણે લખેલી. પણ બાલાજી, બાલાશંકર કંધારિયાને આપણે યાદ કરીએ, બહેરામ મલબારીએ પહેલી પંક્તિઓ લખેલી. મેં જે ગઝલો વાંચી છે એમાં સૌથી પહેલી ગઝલ જો કોઈ વાંચી હોય તો એ બહેરામ મલબારીની ગઝલ મેં વાંચી છે. એ પહેલા કોઈ કહે છે કે 1845માં પણ કોઈએ ગઝલ લખેલી, પણ એના કોઈ પુરાવા નથી. ગુજરાતીની વાત કરીએ છે તો બાલાશંકર કંધારિયા યાદ આવે છે. એ કહે છે, ગુજારે જે શિરે તારા જગતનો નાથ તે સહેજે. એકદમ શરૂઆતની ગઝલ, પહેલી ગઝલ યાદ કરીએ તો, કે ગુજારે જે શિરે તારા જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે, અરે પ્રારબ્ધ તો ગેલું રહે જે દૂર માંગે તો. ભણવામાં બધાને આ પંક્તિઓ આવી હશે, વિચાર વિસ્તાર કર્યો હશે કે અરે પ્રારબ્ધ તો ગેલું રહે જે દૂર માંગે તો, ન માંગે દોડ તું આવે ન વિશ્વાસે કદી રહેજે. પણ આ જે કલાપી યુગના શાયરો હતા, એ શાયરોને બધાને ફારસીનો મોહ હતો પણ ફારસીનો પૂરેપૂરો પરિચય નહોતો. ઉર્દુનો લગાવ હતો પણ ઉર્દુનું પૂરેપૂરું જ્ઞાન નહોતું, જ્ઞાન મર્યાદિત હતું. એટલે એમણે અમુક ફારસી શબ્દો ખોટી રીતે વાપર્યા. જેમ કે મણિલાલ નભુભાઈ ત્રિવેદી, આમ બહુ વિદ્વાન, આ પંક્તિ એમની કોણે નહીં સાંભળી હોય, કે કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. બધાએ સાંભળી છે, કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. પણ આ જ શેરની બીજી લીટી કોઈને યાદ આવે છે? નહીં જ યાદ હોય, કેમ કે એ બહુ અટપટી છે. આવી છે કે કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે. કવિ શું કહેવા માંગે સમજાય નહીં. ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે. તો આ ભૂલ ભરેલી ફારસીના અતિરેકની મર્યાદામાંથી ગઝલને બહાર લાવવા માટે, ગઝલના સ્વરૂપને બરાબર સમજીને એની તમામ શક્યતાઓને ગુજરાતી ભાષામાં ઉજાગર કરવા માટે એક મોટા શાયરના આગમનની જરૂર હતી. એવો શાયર જે ગુજરાતી ભાષાની મધુરતને જાળવી રાખે અને ગઝલને કોઈ પણ અધુરપ વગર ગુજરાતીમાં સાંગોપાંગ લઈ આવે. તો આવા શિષ્ટ
અને સાણી, છતાં સરળ અને સોસરી અને સચોટ ગુજરાતી ભાષામાં પ્રથમ ગઝલ લખનાર ગઝલકાર હતા શહીદા. જી હા મિત્રો, ગુજરાતી ગઝલનો આજે જે મોભો અને મરતબો છે એમાં પાયાનું કામ છે જનાબ શહીદાનું. શહીદાનું મૂળ નામ હરજી લવજી દામાણી. અત્યારે INT શહીદાના નામથી એવોર્ડ આપે છે, તો ઘણાને શહીદાનો ઉચ્ચાર પણ નથી ખબર હોતો, તો અંગ્રેજીમાં શહીદામાં છે. પણ શહીદા, શહીદા એટલે દીવાના થવું, કોઈની પાછળ દીવાના થઈ જઈએ, કોઈની પાછળ પાગલ થઈ જઈએ, તો એમ કહેવાય કે મેં આપકા શહીદા હો ગયા. તો શહીદાનું મૂળ નામ હરજી લવજી દામાણી. એ ખોજા જ્ઞાતિના સજ્જન હતા. 1892 એટલે કે આજથી 128 વર્ષ પહેલા ધોલેરા ખાતે એમનો જન્મ, એટલે ધોલેરા અદાણી કે મોદીજીએ શોધ્યું એ પહેલા શહીદા એ ભૂમિ પર જન્મેલા. પણ એમની કર્મભૂમિ મુંબઈ. કાળો લોંગ કોટ પહેરે અને લગભગ ગાલિબને પણ ઈર્ષ્યા થાય એવી વિશિષ્ટ ઊંચી ગોળ નળાકાર ટોપી એમના માથે. ગાંધીજી જયારે 1915 આફ્રિકાથી ભારત આવ્યા ત્યારથી શહીદા ગઝલ શાયરીની દુનિયામાં ધૂમ મચાવતા હતા. શહીદા એકવાર ગાંધીજીને મળવા જુહુ ગાંધીગ્રામ પણ ગયેલા અને ગાંધીજીએ મુલાકાત પણ એમને આપેલી. ત્યાં ગાંધીજીને એમણે એક નજમ સંભળાવેલી. નજમનું શીર્ષક હતું ભારત ભારતી. અને ગાંધીજીએ કઈ વાહવા કે દુબારા કર્યું નહીં, એટલે શાયર જરા અપસેટ થઈ ગયા. પણ પછી ખબર પડી કે ગાંધીજીનો મૌનવાર હતો, સોમવાર હતો. પણ ગાંધીજીએ બાકાયદા દાદ આપી. કઈ રીતે? એમની પાસે નજમ લખેલી હતી, એ કાગળ લીધો અને કાગળ પર પોતાના ગંદા અક્ષરોમાં લખ્યું, એટલે ગાંધીજીના જેવા અક્ષર હતા એવા અક્ષરમાં લખ્યું. બહુ મીઠું લાગ્યું. તો ગાંધીજીની પણ પ્રશંસા પ્રાપ્ત કરનાર શહીદા સાહેબ ગઝલની શરૂઆત આ રીતે થઈ. અને એમની આ પંક્તિ તમે બધાએ સાંભળી જ હશે. તમને કદાચ યાદ નહીં હોય કે ખ્યાલ નહીં હોય કે આ શહીદાની પંક્તિ છે, પણ એ શેર તમને સંભળાવું. કે મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, કે મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. કે મને એ જોઈને હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે. અને એમનો આ શેર બધા જ સંચાલકો, શોભિતભાઈ થી લઈને અંકિત થી લઈને રહીશ વણિયાર સુધીના બધા જ સંચાલકો બોલે કે પ્રથમ આંખો તમારી ઠીક લાગી. મુશાયરો શરૂઆત થતી હોય, ઓડિયન્સ ધીમે ધીમે ભેગું થતું હોય, એટલે શરૂઆતમાં જ સંચાલક આ શેર બોલવાનો જ કે પ્રથમ આંખો તમારી ઠીક લાગી, તમારા સમ પછી બહુ બીક લાગી. મુશાયરામાં આવા હળવા શેર આવે એટલે શ્રોતાઓની બીક દૂર થાય. બાકી નવા સવા આવેલા હોય ને શાયરીની દુનિયામાં પ્રોગ્રામમાં, જેમ કે આજે પણ બધા મિત્રો જોડાયા છે, તો એક આંખ એક્ઝિટ તરફ હોય કે આ મીટિંગ કેવી રીતે છોડીને દરવાજા કયા દરવાજાથી બહાર નીકળાય. ગઝલની બીક લાગે, કવિતાની બીક લાગે. પણ શહીદા સાહેબે એમની સરળતાથી, એમની સચોટતાથી, એમની મહેનતથી, એમની જહેમતથી દાયકાઓ સુધી ગુજરાતી ભાવકને જકડી રાખ્યો. ક્યારેક મેં કીધું એવી હળવાસ કે પ્રથમ આંખો તમારી ઠીક લાગી, તમારા સમ પછી બહુ બીક લાગી. તો ક્યારેક આવી ખુમારી કેવી કે જાસું જઈને મોતથી પંજો લડાવશું, કે જાસું જઈને મોતથી પંજો લડાવશું, મળશે સમય તો આપની મહેફિલમાં આવશું. જીવનની તકલીફો કઈ ઓછી છે કે જાસુ જઈને મોતથી પંજો લડાવશું, મળશે સમય તો આપની મહેફિલમાં આવશું. ને અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ પણ. શું કહે છે શાયર? કે અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ પણ, આંસુ બનીને આપની આંખોમાં આવશું. કે અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ પણ, આંસુ બનીને આપની આંખોમાં. જેણે અપમાન કરીને આપણને કાઢ્યા હોય એના જીવનમાં પાછા જવાય? ને જવાય તો કઈ રીતે જવાય? શાયર કહે છે, શહીદા કહે છે કે અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ પણ, આંસુ બનીને આપની આંખોમાં આવશો. તો શહીદા એમના સમયના ગઝલ સમ્રાટ કહેવાયા. મુશાયરાઓના સરતાજ કવિ હતા. બુલંદ અવાજે ગઝલ લલકારતા. કે હું મૌન રહીને એક અનાહદ નાત ગજાવી જાણું છું, કે હું મૌન રહીને એક અનાહદ નાત. છંદોના પણ બાદશાહ હતા. તમે એમના એમના મીટર જુઓ, એમના લઈ જુઓ. કે હું મૌન રહીને એક અનાહત નાદ ગજાવી જાણું છું, ભર નિદ્રામાં પણ સુતેલો સંસાર જગાવી જાણું છું. હું બોલો બોલી પાડું છું, તું બોલો બોલી બદલે છે. કે હું બોલો બોલી પાડું છું, તું બોલો બોલી બદલે છે. તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું. કે તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું. ને તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં આશરું છે. કે તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે. તું આગ લગાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું. ક્યા વાત! તું આગ લગાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું. અને ઓ પ્રેમ રમતના રમનારા, હું આગ બુજાવી જાણું છું. સોરી, ઓ પ્રેમ રમતના રમનારા, તું પ્રેમ રમતને શું સમજે.
ઓ પ્રેમ રમતના રમનારા, તું પ્રેમ રમતને શું સમજે? તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું. તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું. તો એમની ગઝલોનું પુસ્તક અશ્રુ ચાલ્યા જાય છે એ નામથી પ્રગટ થયું. એમાં એ શીર્ષક વાળી જે પંક્તિ છે એ પંક્તિ તમને સંભળાવું, બહુ મજાની પંક્તિ છે. કે તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, કે તું કહે છે. ગુજરાતી ગઝલમાં જો કોઈ આંસુનો કોપીરાઇટ હોય તો આપણે એમને જ આપવો પડે, એટલા બધા શેરો એમણે આંસુ પર લખ્યા છે. કે તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, ને હું કહું છું જિંદગી ધોવાય છે. જે વાત નિબંધના બે પાના ન કરી શકે એ સારો શેર બે લીટીમાં કરી દે છે. કવિ કહે છે કે રુદન એ તો જિંદગીનું અશ્રુ સ્નાન છે. એમની આ ગઝલ તમે કદાચ સાંભળી હશે, કે જનારી રાત્રિ જતા કહે જે સલૂની એવી સવારે આવે, લગા લગા ગા લગા લગા ગા લગા લગા ગા લગા લગા ગા, છુપા લો દિલ મેં યુ પ્યાર મેરા, કે જૈસે મંદિર મેં લો દિયે કી નસીબ મેં જિસકે જો લિખા થા વો તેરી મહેફિલ મેં કામ આયા. કેટલા બધા ફિલ્મી ગીતો આ છંદ પર છે, પણ આ છંદ ગુજરાતી ભાષામાં પહેલી વાર શૈદા સાહેબે આ રીતે વાપર્યો. કે જનારી રાત્રિ જતા કહે જે સલૂણી એવી સવાર આવે, કણી કડીમાં સુવાસ મહેકે ફૂલો ફૂલોમાં બહાર આવે. જનારી રાત્રિ જતા કહે જે સલૂણી એવી સવાર આવે, કડી કડીમાં સુવાસ મહેકે ફૂલો ફૂલોમાં બહાર આવે. વ્યથાને હું શું વિદાય આપું, વિરામના શું કરું વિચારો, કે વ્યથાને શું હું વિદાય આપું, વિરામના શું કરું વિચારો. કરાર એવો કરી ગયા છે ન મારા દિલને કરાર આવે, કે કરાર એવો કરી ગયા છે ન મારા દિલને કરાર. શબ્દનો અહીંયા યમક અલંકાર આપણે જેને કહીએ જળ જમક, બે અર્થ એક શબ્દના, કે કરાર એવો કરી ગયા છે ન મારા દિલને કરાર આવે. ને કનુભાઈ તમારી મહેફિલની એ જ રંગત તમને અર્પણ કરું, કનુભાઈ તમને અર્પણ કરું, કે તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ. હજાર બેસે હજાર ઉઠે, હજાર જાય હજાર આવે. તમારી મહેફિલની એ જ હલચલ, હજાર બેસે હજાર ઉઠે હજાર જાય હજાર આવે. હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની, કે હૃદયમાં કોની એ ઝંખના છે. એક આખું ચિત્ર એમણે આ શેરમાં મૂકી દીધું છે, કે હૃદયમાં કોની એ ઝંખના છે, હૃદય પ્રતીક્ષા કરે છે કોની. ઉભો છે સૈદા ઉંબરમાં આવી, ન જાય ઘરમાં ન બહાર આવે. કે હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની. ઉભો છે સૈદા ઉંબરમાં આવી, ન જાય ઘરમાં ન બહાર આવે. તો જે સલુકાઈથી, જે કાબેલિયતથી આ શૈદા યુગના શાયરોએ ગઝલનો પ્રથમ લોક થયા અને ત્યારબાદ ગુજરાતી સાહિત્યની મુખ્ય ધારામાં પ્રવેશ કરાવ્યો, એ ઘટના પોતે જ કાબિલે દાદ હતી. ગુજરાતના જે શરૂઆતના વિદ્વાનો હતા એ ગઝલને ઉતરતો કાવ્ય પ્રકાર ગણતા, પણ પછી ઉમાશંકર જોશી અને પંડિત ઓમકારનાથ જેવા દિગ્ગજો શૈદા સાહેબની કવિતાથી અને એમના પ્રભાવથી આકર્ષાયા. શૈદા સાહેબના મિત્ર થયા ઉમાશંકર જોશી અને પંડિત ઓમકારનાથ મુશાયરામાં પ્રમુખ સ્થાને આવતા થયા. તો શૈદા સાહેબે આ રીતે એમની શાયરીથી અને એમની ગુડવિલથી ગુજરાતી ગઝલને પણ એક મોભો અને મરતબો અપાવ્યો. ગહેલ સાહેબે તો લખ્યું છે કે અણગમાને અતિક્રમી, તે ગઝલ બહુ, આ ગઝલની જે 150 વર્ષની યાત્રા છે સહેલાઈથી અહીં સુધી પહોંચી નથી, કે અણગમાને અતિક્રમી તે ગઝલ, ને પ્રણયમાં પરિણમી તે ગઝલ, પંક્તિ એકાદ સાંભળી ગાયલ હલબલી જાય આદમી તે ગઝલ. તો પાયાના ગઝલકારોએ કરેલી મજબૂત શરૂઆત ઉપર ગઝલનું આલિશાન અને જાજરમાન ભવન રચવાનું કામ એ પછીની પેઢીએ કર્યું. શૈદાના અનુગામી ચાર શિરમોર શાયરોના જો હું નામ લઉં તો મરીઝ, અમૃત ગાયલ, સૈફ પાલનપુરી અને શૂન્ય પાલનપુરી. આજે મારે 8 શાયરોની વાત કરવી છે, તો હું ક્રમ પ્રમાણે જઈશ, ક્રોનોલોજી પ્રમાણે જઈશ, જન્મની એમનો વર્ષ પ્રમાણે જઈશ. તો સૌથી પહેલા મેં 1892માં જન્મેલા, 128 વર્ષ પહેલા જન્મેલા શૈદા સાહેબની વાત કરી. તો સમયની દ્રષ્ટિએ પછી નંબર આવે છે આસિમ રાંદેરીનો, જે 1904માં જન્મ્યા અને 104 વર્ષનું આયુષ્ય પામીને 2008માં 12 વર્ષ પહેલા વિદાય થયા. તમારામાંથી ઘણા બધાએ એમના સદેહે દર્શન કર્યા છે. શૈદા સાહેબને જોયા હોય એવા માણસો તો કદાચ કોઈ જવલ લે જ આજની સભામાં હોય તો લખજો. શૈદા સાહેબને જો કોઈ 1961માં મારા ખ્યાલથી એમનું અવસાન થયેલું, તો 1961 પહેલા મુશાયરાઓ એટેન્ડ કર્યા હોય એવા તો ભાગ્યે જ કોઈ સજ્જનો આજે આપણી સાથે હશે. પણ આસિમ સાહેબને જોયા હોય, આસિમ સાહેબને મળ્યા હોય એવા ઘણા બધા લોકો આજે હશે, મને ચોક્કસ ખાતરી છે. તો એમની લીલા અને કંકોત્રી જેવી રચનાઓને કારણે વિખ્યાત છે. સુરત રાંદેરમાં રહેતા આસિમ સાહેબનો જન્મ એવા સમયમાં થયો જ્યારે ભારતનો ભદ્ર વર્ગ બ્રિટિશ શ્રેણીકરણીથી પ્રભાવિત હતો. 1910-15-20 સ્વીકારી લીધેલું બ્રિટિશ, ગાંધીજી આવ્યા પહેલાની વાત. તો આસિમ સાહેબ પણ સૂટ બૂટ અને ટાઈમાં સજ્જ રહેતા.
ગુજરાતી ગઝલે પણ કેવા કેવા ચોડા પહેર્યા મિત્રો, યાદ કરો. ગની ચાચાની ચોખ્ખી પણ જરૂર કરતા મોટા માપની ખાદી ગની ચાચાને જો તમે જોયા હોય તો, રતિલાલ અનિલને જોયા હોય તો એમની ચોડાયેલી અને ક્વચિત છીકણીના ડાંગવાળી સફેદી, ચોડાયેલી સફેદી. મરીઝને જો જોયા હોય તો મરીઝ સિગારેટના તણખાઓથી કાણાવાળી થયેલી સફેદ એમની પેન્ટ, અને આ બધાની વચ્ચે સુટેડ બુટેડ આસિમ રાંદેરી અલગ તરી આવતા. હું જયારે એમને પ્રથમવાર મળ્યો ત્યારે મારી ઉંમર 18 વર્ષની અને આસિમ સાહેબ 81 વર્ષના હતા. રાંદેરમાં છાછા મોલ્લા કે લીમડા ઓલી બેમાંથી એક મોલ્લો હતો, એમાં કોઈના લગ્ન નિમિત્તે એક મુશાયરો હતો અને એમાં પહેલા ઉર્દુ મુશાયરો થયો અને પછી ગુજરાતી. તો ગુજરાતી હિસ્સાનું સંચાલન મેં કરેલું અને આસિમ સાહેબને રજૂ કરવાનો મને લાવો 18 વર્ષની ઉંમરે મળેલો. એ પછીના 24 વર્ષ અમે નિયમિત સંપર્કમાં રહ્યા. અમેરિકાથી જયારે જયારે આસિમ સાહેબ ઇન્ડિયા આવે ત્યારે હું એમને મળતો, ત્યારે ફોન તો હતા નહીં, તો એ કોઈ સેવકને મોકલતા મારું ઘર રાંદેર પોપટ મહોલ્લામાં, તો અને એમનું ઘર ત્યાં મુનશી સ્ટ્રીટમાં, તો ત્યાંથી કોઈ જમાદાર સ્ટ્રીટમાં, તો ત્યાંથી કોઈ સેવકને મોકલતા અને કહેણ મોકલતા કે આસિમ સાહેબ આવ્યા છે, તમને બોલાવે છે. તો 18 વર્ષની ઉંમરે હું એ 81 વર્ષના સજ્જનને મળવા જતો. સુરતની ઐતિહાસિક MTB કોલેજ ના વિદ્યાર્થી અને ત્યાં જ એમની પ્રેમગાથા રચાઈ. ઘણાને યાદ હશે કે ઉર્દુમાં અખ્તર શિરાની નામના શાયર હતા અને એ એમની પ્રેમિકા સલમા વિશે નઝમ લખતા કે સલમા સે દિલ લગા કે એના એવી બધી એમની નઝમો ત્યારે ખૂબ વિખ્યાત હતી. તો આસિમ રાંદેરીએ પોતાની પ્રેમિકા લીલાને પોતાની કવિતામાં અમર કરી. અમે એ જમાનો શિલાની જવાનીનો નહોતો, લીલાની જવાનીનો હતો. અને તમે પણ જુઓ કે આસિમભાઈ કેવી શાલીનતાથી લીલાની વાત મૂકે છે. આ રચના તમે ઘણા સાંભળી હશે, હું સંભળાવું એના થોડા આવશો કે જુવાની મોહબ્બતના દમ લઈ રહી છે, કે જુવાની મોહબ્બતના દમ લઈ રહી છે, મને દિલની ધડકન ખબર દઈ રહી છે, કે જુવાની મોહબ્બતના દમ લઈ રહી છે, મને દિલની ધડકન ખબર દઈ રહી છે, પ્રણય રૂપના રંગ જોવાને માટે, પ્રણય રૂપના રંગ જોવાને માટે બધાની નજર એ તરફ થઈ રહી છે, જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે, કે જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે. ને કમલ જેવા કરમાં એ પુસ્તક ઉઠાવી, મનોભાવ મુખ પર ન દેખાય તેથી અદાથી જરા ડોક નીચી નમાવી. જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે. અને કહે છે વર્ણન જુઓ લીલાનું, શીલા કરતા બિલકુલ જુદું છે, કે ન સુરમો ન કાજલ ન પાવડર ન લાલી, ન સુરમો ન કાજલ ન પાવડર ન લાલી, છતાં એની રંગત છે સૌમાં નિરાલી. નસુરમો ન કાજલ ન પાવડર ન લાલી, છતાં એની રંગત છે સૌમાં નિરાલી, બધી ફેશનેબલ સખીઓની વચ્ચે છે સાદાઈમાં એની જાહો જલાલી, કે બધી ફેશનેબલ સખીઓની વચ્ચે છે સાદાઈમાં એની જાહો જલાલી. શું ખાદીની સાડી મજા દઈ રહી છે, જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે. આજે તો વિદ્યાપીઠમાં ભણતા હોય એ લોકો માત્ર ખાદીની સાડી પહેરે, તો કહે છે કે શું ખાદીની સાડી મજા દઈ રહી છે, જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે. અને ભલા કોણ જાણે કે કોને રીઝવવા, કે ભલા કોણ જાણે કે કોને રીઝવવા, અને કોના દિલની કડીને ખીલવવા, કે દરરોજ બે ચાર સખીઓની સાથે એ જાય છે ભણવા કે ઉઠા ભણવવા, કે ભલા કોણ જાણે કે કોને રીઝવવા, અને કોના દિલની કડીને ખીલવવા, કે દરરોજ બે ચાર સખીઓની સાથે એ જાય છે ભણવા કે ઉઠા ભણવવા. ન સમજાય તેવી કલા થઈ રહી છે, ન સમજાય તેવી કલા થઈ રહી છે, જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે. અને આ પ્રેમ જ્યારે આસિમ સાહેબનો પ્રેમ, લીલા માટેનો પ્રેમ, સત્ય ઘટના હતી. મેં આસિમ સાહેબને થોડી પૂછેલી વાત, તો એમનો પ્રેમ જ્યારે 16 કરાય હશે ત્યારે આવી રચનાઓ આવી, કે આ વર્ષાની ઝરમર આ મોસમ દુલારી, ન પૂછો અમે કેવી રીતે ગુજારી, કે આ વર્ષાની ઝરમર આ મોસમ દુલારી, ન પૂછો અમે કેવી રીતે ગુજારી, મદીલી મદીલી એ આંખો તમારી, કરી યાદ હરપળ વિસારી વિસારી. વર્ષાની ઝરમર આ મોસમ દુલારી, ન પૂછો અમે કેવી રીતે ગુજારી, મદીલી મદીલી એ આંખો તમારી, કરી યાદ હરપળ વિસારી વિસારી. હૃદય ખોઈ દીધું છતાં એ જ બાકી છે હિંમત અમારી, કે પ્રણયની રમતમાં હૃદય ખોઈ દીધું છતાં એ જ બાકી છે હિંમત અમારી, હવે દાવમાં પ્રાણ મૂકી દીધો છે, કે હારે તો બમણું રમે છે જુગારી, કે હારે તો બમણું રમે છે જુગારી. ને સુરાલયમાં વીતી કે મસ્જિદમાં વીતી, કે સુરાલયમાં વીતી કે મસ્જિદમાં વીતી, હિસાબે નો દુનિયાને સાકા જ દઈએ, કે સુરાલયમાં વીતી કે મસ્જિદમાં વીતી, હિસાબે એનો દુનિયાને સાકા જ દઈએ. અમારી હતી જિંદગાની અમારી,
કે અમારી હતી જિંદગાની અમારી ગુજારી, અમે તે ગમે ત્યાં ગુજારી. શું કહે છે કે સુરાલયમાં વીતી કે મસ્જિદમાં વીતી, હિસાબે એને દુનિયાને શાક જ દઈએ, હિસાબે એનો દુનિયાને શાક જ દઈએ. અમારી હતી જિંદગાની અમારી ગુજારી, અમે તે ગમે ત્યાં ગુજારી. ને પ્રણય પંથ ના ભેદ એ કેમ જાણે, કે પ્રણય પંથ ના ભેદ એ કેમ જાણે, ને રૂપ દર્શન ને એ રૂપ દર્શન ની શી મોજ માણે. કે આ લોકોના નસીબમાં પ્રેમ નથી હોતો, કેવા લોકોના, એ આસિમ સાહેબ કહે છે કે પ્રણય પંથ ના ભેદ એ કેમ જાણે, ને એ રૂપ દર્શન ની શી મોજ માણે. નજર જે ઉઠાવે બચાવી બચાવી, કે નજર જે ઉઠાવે બચાવી બચાવી, ને કદમ જે ઉપાડે વિચારી વિચારી. કે નજર જે ઉઠાવે બચાવી બચાવી, કદમ જે ઉપાડે વિચારી વિચારી. તો આવી રમતિયાળ અને જીવંત ગઝલો સાંભળીએ ત્યારે લાગે કે ખાખી પુસ્તકના પૂઠાની વચ્ચે સૂતેલી ભાષા રાણીને જ્યારે 16 વર્ષની કન્યા બનીને આળસ મળીને ઊભા થવાનું મન થાય ત્યારે એ ગઝલ સુંદરીનું રૂપ ધરે છે. જેના પ્રેમમાં આસિમ સાહેબે આવા કાવ્યો લખ્યા, એ લીલા પ્રત્યેનો આસિમ રાંદેરી સાહેબનો પ્રેમ સફળ થાય એવી કોઈ સંભાવના નહોતી. આસિમ સાહેબ મુસ્લિમ હતા, પઠાણ, અને લીલા કોઈ ઉચ્ચ હિન્દુ પરિવારની હતી. આસિમ સાહેબે એ પ્રેમિકાનું સાચું નામ કદી જાહેર ન કર્યું, ન તો એ પ્રેમની નિષ્ફળતાને ગળે વળગાડીને કોઈ આક્રોશ કર્યો, કે નશાખોરી કરી કે પ્રેમમાં નિષ્ફળ ગયા પછી પણ આસિમ સાહેબ સાંસારિક અર્થમાં સુખી અને વ્યવસાયિક અર્થમાં સફળ જીવન જીવ્યા. મુંબઈમાં વિમકો કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે એમની બહુ ઊંચી પોસ્ટ હતી. તો આ આસિમ સાહેબની શાલીનતા પણ એવી કે એમની પ્રેમિકાની કંકોત્રીને પણ વિષય બનાવીને એમણે નઝમ લખી. તો એ યાદગાર નઝમના અંશો તમારામાંથી ઘણા બધા મિત્રો ફરમાઈશ પણ કરી રહ્યા છે, તો એ યાદગાર નઝમને પણ યાદ કરી લઈએ. કંકોત્રી, પ્રેમિકાની કંકોત્રી આવીને પડી છે ટેબલ પર, પ્રેમિકા કોઈ બીજા સાથે લગ્ન કરી રહી છે, અને એ કંકોત્રીને જોઈને કવિના મનમાં જે ભાવ આવે છે એ સાંભળો. બહુ ગુજરાતી ભાષાની યાદગાર નઝમ છે કે આસિમ હવે એ વાત ગઈ રંગ પણ ગયો, કે આસિમ આસિમ હવે એ વાત ગઈ રંગ પણ ગયો, તાપી ટટે થતો જે હતો સંગ પણ ગયો, કે આસિમ હવે એ વાત ગઈ, આસિમ હવે એ વાત ગઈ રંગ પણ ગયો, તાપી ટટે થતો જે હતો સંગ પણ ગયો, આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો, આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો, મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો, કે આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો, મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો. હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું. પ્રેમ એક પક્ષથી ઓસરી ગયો છે, બીજી પક્ષથી નથી ઓસર્યો. કે હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું, એ પારકી બની જશે હું એનો એજ છું. હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું, એ પારકી બની જશે હું એનો એજ છું. મારી એ કલ્પના હતી ગઈ વિસરી મને, કે મારી એ કલ્પના હતી, મને એમ હતું કે ભૂલી ગઈ, પણ એ કલ્પના હતી, એ ભ્રમણા હતી. કે મારી એ કલ્પના હતી ગઈ વિસરી મને, કિંતુ એ માત્ર ભ્રમ હતો થઈ ખાતરી મને. કઈ રીતે ખાતરી થઈ કે વિસરી નથી ગઈ? કે મારી એ કલ્પના હતી ગઈ વિસરી મને, કિંતુ એ માત્ર ભ્રમ હતો થઈ ખાતરી મને. ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને, ના ભૂલી નથી, ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને, લ્યો એના લગ્નની મળી કંકોત્રી માં. અને કંકોત્રી જોઈને પછી કહે છે કે સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે, કંકોત્રી તો સુંદર જ હોવાની પ્રસંગ મોટો છે. કે સુંદર ન કેમ હોય, કે સુંદર પ્રસંગ છે, કંકોત્રીમાં રૂપ છે, શોભા છે, રંગ છે. કે સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે, કંકોત્રીમાં રૂપ છે, શોભા છે, રંગ છે. જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી, કે જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી, સરનામું મારું કીધું છે ખુદ એના હાથથી. કે જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી, સરનામું મારું કીધું છે ખુદ એના હાથથી. છે એને ખાતરી કે હું આવું નહીં કદી, ખબર તો છે કે આ આવીને તકલીફ નહીં ઉભી કરશે, તમાશો નહીં કરે. કે છે એને ખાતરી કે હું આવું નહીં કદી, મુજ હાજરીથી એને લજાવું નહીં કદી. છે એને ખાતરી કે હું આવું નહીં કદી, મુજ હાજરીથી એને લજાવું નહીં કદી. દુઃખ છે હજાર તોય હજી એ જ ટેક છે, દુઃખ છે હજાર તોય હજી એ જ ટેક છે, કંકોત્રી નથી આ મસ્તો વિવેક છે. કે કંકોત્રી નથી આ અમસ્તો વિવેક છે,
એ કંકોત્રીથી મહાન પંક્તિઓ ગુજરાતી નજમમાં કદાચ આટલી સરસ પંક્તિઓ ક્યાંય આવી નથી. એ બે પંક્તિ કે કંકોત્રીથી એટલું પુરવાર થાય છે, કે કંકોત્રીથી એટલું શું પુરવાર થયું, કે કંકોત્રીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને છે પ્રેમ તો વ્યવહાર થાય છે. કે નિષ્ફળ બને છે પ્રેમ તો વ્યવહાર થાય છે. ગંભીર ગંભીર છે આ વાત, કોઈ મશ્કરી નથી. કંકોત્રીને જોઈને એક પ્રેમી કહે છે કે ગંભીર છે આ વાત, કોઈ મશ્કરી નથી, તકદીરનું લખાણ છે. કંકોત્રી નથી આ, કંકોત્રી નથી આ, મારા તકદીરનું લખાણ છે. કે ગંભીર છે આ વાત, કોઈ મશ્કરી નથી, તકદીરનું લખાણ છે. કંકોત્રી નથી આ આખરી ઇજન છે, હૃદયની સલામ દો. એક તરફ આજે એસિડ એટેકના છપાક જેવા કેસો બને કે પ્રેમમાં પ્રેમિકા ના પાડે તો પ્રેમી ભૂરાયો થઈ જાય, ગાંડો થઈ જાય, પાગલ થઈ જાય, પ્રેમિકાને નુકસાન પહોંચાડે, એના પ્રેમ પત્રો જાહેર કરી દે, એની ચેટ જાહેર કરી દે. અને આ પ્રેમી કહે છે કે ગંભીર છે આ વાત, કોઈ મશ્કરી નથી, તકદીરનું લખાણ છે. કંકોત્રી નથી આ આખરી ઇજન છે, હૃદયની સલામ દઉં. લીલાના પ્રેમ પત્રમાં એને મુકામ દઉં. લીલાના જે પ્રેમ પત્રો આવે છે, બંડલ વાળીને મૂકી દેવાનો છું, એમાં આ સૌથી છેલ્લી એડિશન તરીકે કંકોત્રીને ઉમેરીને હું એને હૃદયના કોઈ ખૂણે અને ઘરના કોઈ ખૂણે ધરવી દઈશ. તો આસિમ સાહેબની આ બે ત્રણ રચનાઓ સંભળાવ્યા પછી આસિમ સાહેબને કોઈએ જો રૂબરૂ સાંભળ્યા હોય, તમારામાંથી કોઈએ સાંભળ્યા હોય તો મેસેજમાં લખજો, તો એમને યાદ હશે કે ગઝલ ઘણી વાર ગાઈને રજૂ કરતા, અને ખાસ કરીને એમની એક ગઝલ છે જીગર મુરાદાબાદીનું એક તરન્નુમ હતું. જીગર મુરાદાબાદીને તો કોઈએ સાંભળ્યા નહીં જ હોય, પણ એમનું એક તરન્નુમ હતું. તો એ તરન્નુમમાં એ રજૂ કરતા, મને એક ગઝલ યાદ આવે છે કે રૂપ સિતમથી લેસ ન અટકે, આ રીતે ગાતા કે રૂપ સિતમથી. અરે ભાઈ, પણ આપણી પાસે આસિમભાઈનો વિડીયો છે તો એમને જ સાંભળીએ ને, હું શું કામ સંભળાવું. રૂપ સિતમથી લેશ ન અટકે, પ્રેમ ભજે ને માથું પટકે, પ્રેમ ભજે ને. શાસ્ત્રમાં કે બચપન યૌવન વૃદ્ધાવસ્થા, બચપન યૌવન વૃદ્ધાવસ્થા, અરે જીવન પણ છે બચપન યૌવન વૃદ્ધાવસ્થા, જીવન પણ છે કટકે કટકે. શરૂઆત મુસાફર જગમાં સાચો, એ જ મુસાફર જગમાં સાચો, જેની પાછળ મંદિર ભટકે, જેની પાછળ મંદિર ભટકે, એ જ મુસાફર જગમાં સાચો, જેની પાછળ મંદિર ભટકે. રંગીન શહેર કે એ જુલ્ફો ને એના જાદુ, એ ઝુલ્ફો ને એના જાદુ, એક લટમાં સો દિલ લટકે. પછી મેં બીજો શહેર આને પર કહ્યું કે એની ઝુલ્ફો માન સરોવર, એની ઝુલ્ફો માન સરોવર, મોતી ટપકે જ્યારે ઝટકે, મોતી ટપકે જ્યારે ઝટકે. એની મતલબ છે કે પ્રેમનો મહિમા ગાતા રહો, પ્રેમનો મહિમા ગાતા રહો, જ્યાં લગી આસિમ શ્વાસ ન અટકે. આસિમભાઈ 100 વર્ષના થયા ત્યારે મનહરભાઈ ઉદાસે સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં 7,000 લોકોની સામે એમનું સન્માન કરેલું.
એ કાર્યક્રમમાં હું જેમને લઈને ગયેલો અને એ કાર્યક્રમનું સંચાલન કરવાની પણ સદભાગ્ય મને તક મળેલી. ઈ ટીવી પર ક્યારેક હજુ એ કાર્યક્રમ બતાવે છે, તમારા માંથી ઘણા કદાચ કાર્યક્રમ જોયો પણ હશે. તો એમાં આસિમ સાહેબ એક મુક્તક બોલેલા કે પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી, કે પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી, ફરીથી હું કરી લઉં યાદ ત્યાંથી. કે પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી, ફરીથી હું કરી લઉં યાદ ત્યાંથી, છતાં મારા જીવનનો આજ આસિમ વર્ષ 22 હું તે લાવું ક્યાંથી. 100 વર્ષની ઉંમરનો શાયર વ્હીલચેર પર બેસીને આ શેર 7000 વર્ષની સામે બોલી રહ્યો છે કે છતાં મારા જીવનનો આજ આસિમ વર્ષ 22 હું તે લાવું ક્યાંથી. એક જ ક્ષણમાં એમની 100 વર્ષની કરચલી વાળી રતુમળી ત્વચા, શેર બોલવાને કારણે 22 વર્ષ જેવો થયેલો ગુલાબી મિજાજ અને દાદ મળવાથી ચહેરા પર તરવાળેલો એક બાળકના, એક વર્ષના બાળક જેવો આનંદ, બધું એક જ પલકારામાં મેં જીતી ઝીલી લીધું, એ મારી સ્મૃતિનો ખજાનો છે. આસિમ સાહેબની વાતને આપણે અહીંયા વિરામ આપીને આગળ વધીએ. નેક્સ્ટ જે શાયર છે એ પણ સુરતના છે. મેં કહ્યું તેમ હું ક્રોનોલોજીકલી જઈ રહ્યો છું, વર્ષ પ્રમાણે જઈ રહ્યો છું. 1904 જન્મેલા આસિમ રાંજરી સાહેબ પછી 1908 જન્મેલા શાયર એમ કે છે કે વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને, વિપદ મુશ્કેલી, કે વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને. શૂન્ય સાહેબને એકવાર કોઈ ઉર્દુ શાયરોએ પૂછ્યું કે યાર શાયરી તો ઉર્દુ મેં હોતી હૈ, ગુજરાતીમાં ક્યાં હોતી હૈ ગઝલ, ગુજરાતીમાં હોતી હૈ ક્યાં, ગુજરાતીમાં ક્યાં ગઝલ હોતી હૈ. તો શૂન્ય સાહેબે પોતાનો શેર સંભળાવવાના બદલે એ ભાઈને આ શેર સંભળાવ્યો કે વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને. અને પેલા ભાઈ વાહ વાહ કરવા લાગ્યા કે મહેકો એમના સાનિધ્યમાં હે શ્વાસ ઉચ્છવાસો, કે મહેકો એમના સાનિધ્યમાં હે શ્વાસ ઉચ્છવાસો, પવન ફોરમ બને છે ફૂલની નજદીક આવીને. અને જિંદગાની ને દુલ્હનની જેમ શણગારી ગણી, આ તો આપણે બધા 11મા ધોરણમાં ભણેલા કદાચ, કે જિંદગાની ને દુલ્હનની જેમ શણગારી ગણી, એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી, કે એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી. તો આવા શેરો લખનાર ગની દહીવાલાના પિતાજી અબ્દુલ કરીમભાઈ દહીવાલા, એ મંદિરોના વાવટા ધજા સીવવાનું, શણગારવાનું, જે એના પર જે બોર્ડર હોય એની, એ જરીવાળી બોર્ડર લગાવે ધજા પર, વાવટા પર, એ કામ કરતા. અને તેથી એમના ઘરમાં મુલ્લાઓની નહીં પણ મહંતોની અને બાવાઓની અવર જવર રહેતી. તો એ બાવાઓની સંગાતે ગનીભાઈને કુસ્તી કરવાનો શોખ લાગેલો. બાવાઓ અખાડા હોય, અખાડા એમના, તો અખાડામાં જતા અને બાવાઓ સાથે કુસ્તી કરતા ગની ચાચા. તો શબ્દોની કુસ્તી એમને થોડી મોડે શરૂ કરી. એ સમયના અમારા સુરતના 3 જાણીતા કવિઓ, મરીઝ, રતિલાલ, અનિલ અને ગની દહીવાલા. ઘણી વાર હું આ વાત કરતો હોઉં છું મજાકમાં કે 3માં ગની દહીવાલા સૌથી વધુ એજ્યુકેટેડ હતા, કેમ કે એ 4 ચોપડી ભણેલા. મરીઝ 3 ચોપડી અને રતિલાલ અનિલ 2 ચોપડી ભણેલા. અને આજે કેટલાય લોકો આ 3 શાયરો પર PhD કરે છે, એ પણ એક ગજબ જેવી વાત છે. તો આ 3ના ગુરુ અરબસ્તાનથી આવેલા એક આરબ હતા. 6 વર્ષની ઉંમરે અરબસ્તાનથી અહીંયા કોઈ કામ અર્થે, ધંધા અર્થે આવીને પછી સુરતમાં સ્થાયી થયા. એમનું નામ અમીન આઝાદ. ભાગળ પર એમની સાયકલની દુકાન, અને ત્યાં ટેબલ પર તાલ વગાડીને એમના આ 3 શિષ્યોને ગઝલના છંદ શીખવતા. સૈફ પાલનપુરી પણ મુંબઈથી આવે તો સ્ટેશનથી સીધા ભાગળ અમીન આઝાદની દુકાન પર આવે, અને ઘાયલ સાહેબ રાજકોટથી આવે તો પણ એની મુલાકાતની જગ્યા, તે જમાનામાં કઈ હોટલો તો હતી નહીં, તો દિવસભર અમીનભાઈની સાયકલની દુકાન પર બેઠા હોય ને જે ચાહકોને મળવા આવવું હોય તો ત્યાં જ મળવા આવતા. તો અમીન આઝાદની દુકાન આમ તો પંક્ચર બનાવવા માટેની હતી, પણ એમ કહેવાય છે કે ત્યાં ટાયરો કરતા શાયરો વધુ જોવા મળતા. પછી તો અમીન આઝાદ મુંબઈ રહેવા ગયા. તો મારા સદનસીબે ગની ચાચાના જીવનના છેલ્લા 3 વર્ષો મારે એમની સાથે નીકળતા રહે. 1984 લઈને 87 સુધી આઈ વોઝ ઇન હિઝ ટચ. 1983 થી 1983 નવેમ્બરમાં પહેલી વાર હું એમને મળેલો. તો હું 17 વર્ષની મારી ઉંમર હતી. એમણે મને ગઝલ લેખન હરીફાઈમાં પ્રથમ ઇનામ આપેલું. ગની દહીવાલા અને મનનલાલ ચોકસી જજ હતા. એ આનંદ ઓછો હોય એમ બીજા દિવસે એમણે એમના 2 સંગ્રહો, ગાતા ઝરણા અને મહેક, મને ઘેર બેઠા ભેટ મોકલાવેલા. પછી તો 4-5 મુશાયરામાં, 3 વર્ષમાં 4-5 મુશાયરામાં એમની સાથે, કવિ સાથે મંચ પર ક્યાંક ખૂણા પર યુવા કવિ તરીકે બેસવાની તક પણ મળેલી. પણ મારી વાત કરવાનો આજે કોઈ ઉપક્રમ નથી, એ કઈ એનો કરવાનો કોઈ હેતુ પણ નથી, પણ એક કનેક્શન બંધાય એટલા માટે હું આ કરું છું, વધારે લાગે તો માફ કરજો. તો આ ગની ચાચાએ 1947 સાલમાં 39 વર્ષની ઉંમરે, ટુ લેટ, પહેલો મોટો મુશાયરો, એ પહેલા હી વોઝ નોટ ઇન લાઇમલાઇટ. 1947 પહેલી વાર એક મોટા મુશાયરામાં એમણે ભાગ લીધો.
શૂન્ય સાહેબ, શૈદા સાહેબ બધા જ આ મુશાયરામાં હતા. પંડિત ઓમકારનાથ આ મુશાયરાના પ્રમુખ હતા. અને ભગવતીભાઈના એક લેખમાં મેં વાંચેલું કે 15 વર્ષની એમની ઉંમર હતી અને એમણે નગીનચંદ હોલમાં આ મુશાયરો એટેન્ડ કરેલો, એટલે ભગવતી કુમાર શર્મા ઓડિયન્સમાં હતા. અને જે રચના ગનીભાઈએ મુશાયરામાં સંભળાવેલી એ હું તમને હમણાં સંભળાવું છું. તમને એમ થશે કે 1947માં તમે ક્યાં હતા, પણ તે વખતે મુશાયરાની ચોપડી પ્રગટ કરવાનો રિવાજ હતો, તો એ ચોપડી મેં જોઈ હતી, એટલે મને ખ્યાલ છે કે એ રચના ગની ચચાની કહી હતી. એ સંભળાવું કે જે શોધમાં ગુમ થઈ જવું હોય એ શોધનો આરો શા માટે, હવે આ કિનારો શા માટે, બહારો શા માટે. આ પંક્તિ બધા શાયરોને આપેલી, એટલે બધાએ જ આના પર કવિતા લખેલી. તરહી મુશાયરો હતો કે જે શોધમાં ગુમ થઈ જવું હોય એ શોધનો આરો શા માટે, નૌકાને વળી લંગર કેવું, સાગરને કિનારો શા માટે. જે શોધમાં ગુમ થઈ જવું હોય એ શોધનો આરો શા માટે, નૌકાને વળી લંગર કેવું, સાગરને કિનારો શા માટે, ને મધમસ્ત યુવાનીની શિક્ષા ગડપણને મળે એ ન્યાય નથી. કે મધમસ્ત યુવાનીની શિક્ષા ગડપણને મળે એ ન્યાય નથી. તોફાન થયું છે ભરદરીએ, સપડાઈ કિનારો શા માટે. કે મધમસ્ત યુવાનીની શિક્ષા ગડપણને મળે એ ન્યાય નથી. તોફાન થયું છે ભરદરીએ, સપડાઈ કિનારો શા માટે. પ્રત્યક્ષ સુણી છે આ ચર્ચા મેં તારલિયાની ટોળીમાં, ઓ ચાંદ ખીલા ઓ તારે ખીલે એ રાત અજબ મત વાલી. એ છંદ છે કે પ્રત્યક્ષ એહસાન તેરા હોગા મુજ પર દિલ કહેતા હૈ, તો એ છંદ છે. આ પ્રત્યક્ષ સુણી છે આ ચર્ચા મેં તારલિયાની ટોળીમાં, રાત્રિએ અવિરત જાગે છે આ એક વિચારો શા માટે. ને વર્ષોથી ગની નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે, કે વર્ષોથી ગની નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે. છો એનું તમે ઔષધ ન બનો પણ દર્દ વધારો શા માટે, છો એનું તમે ઔષધ ન બનો પણ દર્દ વધારો શા માટે. પછી તો 1951માં એમનો પહેલો સંગ્રહ આવ્યો, ત્યારે ઉમાશંકર જોશી અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી એમણા વખાણ કર્યા. જોકે એમની ઉત્તમ જે ગઝલો હતો, ગઝલો હતી એની નોંધ ત્યારે ઓછી લેવાઈ. અને એમના જે ગીતો હતા, ભિખારણ ગીત મજાનું ગાય, ભિખારણ ગીત મજાનું ગાય, આ બધા ગીતોની ત્યારે બહુ નોંધ લેવાય. પ્રગતિ ધીમી રહી એમની, પણ પોતાની ધીમી ગતિ બાબતે પણ એમણે એક ગઝલમાં લખ્યું કે મારો વિકાસ, આ વિકાસ શબ્દ મોદી સાહેબનો નથી, આ ગની ચાચાએ પણ ગઝલમાં વાપરેલો છે. એ કહે છે કે મારો વિકાસ મંદ છતાં શાનદાર છે. વિકાસ અને મંદી એક સાથે આવે છે આમાં. કે મારો વિકાસ મંદ છતાં શાનદાર છે, દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ. કે મારો વિકાસ મંદ છતાં શાનદાર છે, દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ. અને વ્યવસાય દરજી હતા એટલે સોય પણ આવી એમની ગઝલમાં કે છે મારું દિલ ગની અને દુનિયાની જીભ છે. છે મારું દિલ ગની અને દુનિયાની જીભ છે, ચીરી ગઈ કોઈ કોઈ બખિયા ભરી ગઈ. છે મારું દિલ ગની અને દુનિયાની જીભ છે, ચીરી ગઈ કોઈ કોઈ બખિયા ભરી ગઈ. ને એ જ ગઝલમાં એમનો યાદગાર શેર પણ હતો કે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને. કયા ગુજરાતી સાહિત્ય પ્રેમીને આ શેર ખબર ના હોય કે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને. રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ, એ રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. આ શેરની પણ એક સ્ટોરી છે, તે તમને કહું કે મરીઝ સાહેબ સુરત આવેલા મુંબઈથી, અને સુરત આવ્યા તો ગની ચાચાને મળવા જવાનું. હવે આમ તો દિવસનો ટાઈમ હતો, પણ સવારની પોળમાં કઈ વ્યવસ્થા થઈ ગયા હશે એટલે જુદી અવસ્થામાં હતા મરીઝ સાહેબ થોડા. તો ઘર મળે નહીં, ગની ચાચાના ગોપીપુરા મમનાવાડમાં આટા ફેરા મળે પણ એમને ગની ચાચાનું ઘર મળે નહીં, એટલે કંટાળી ગયા. બધે આમ જુએ કે ગની દેવાલા, પણ આજે તો એ રસ્તાનું નામ જ ગની દેવાલા માર્ગ છે. પણ ત્યારે એ જમાનામાં 1940ની વાત કરું છું, 40-45ની, તો ઘર મળે નહીં એટલે થાકીને મરીઝ સાહેબ એક ઓટલા પર બેસી ગયા કે જરા આરામ કરું અને પછી ઘર શોધું. તો એ ઘરની અંદરથી કોઈએ જોયું કે કોઈ બિચારો માણસ યુવાન છે પણ થાકેલો લાગે છે અને પરસેવે રેબઝેબ બેઠો છે. તો અંદરથી એક બેન આવ્યા અને એક ગ્લાસ પાણી આપ્યું કે લો પાણી પીઓ. એ જમાનો એવો હતો કે અજાણ્યાને પણ આપણે પાણી પીવડાવતા, હવે તો માથા પર બંદૂક મૂકીએ પેલું ટેમ્પરેચર માપવા માટેની. તો મરીઝ સાહેબે પાણી પીધું અને પૂછ્યું કે બેન ગની દહીવાલાનું ઘર ક્યાં? તો કે આ તમે જે બેઠા છો ને એ ગની દહીવાલાનું જ ઘર છે, એમનો જ ઓટલો છે. તો એટલે ગનીભાઈ બહાર આવ્યા અને પછી અંદર લઈ ગયા મરીઝને. તો મરીઝ કે રસ્તો ભૂલી ગયો તો ડીસાઓ ફરી ગઈ. તો આ શબ્દ જે મરીઝ બોલ્યા એની આગળ બહુ સરસ મજાની પંક્તિ એમણે ઉમેરી કે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને ગની ચાચાએ, કે રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. તો ગઝલ લખવાનું શરૂ કર્યું એ પહેલા
ઘણી ચાચા ગાયક હતા, સિંગર હતા. મૌલુદ નામની જે બેઠકો થાય મુસલમાનોમાં, મુસ્લિમ ધર્મમાં, એમાં એ ધાર્મિક રચનાઓ ગાતા. કોઈ ફિલ્મી ગીતોના સિંગર નહોતા, પણ ધાર્મિક રચનાઓ એ મૌલુદ એટલે કવ્વાલી જે રીતે થાય એ રીતે ઘરમાં બેઠા બેઠા ગાવાની, એમાં તાલવાદ્યો વગર કે વાજિંત્ર વગર શાયરો બધા ગાતા હોય અને ઈશ્વર સ્તુતિ હોય તો એને મૌલુદ કહેવાય. તો એ મૌલુદમાં ગાતા ગાતા એ કવિ થઈ ગયા. પછી તો મુશાયરામાં પણ ઘણી વાર એ ગાઈને રજૂઆત કરતા કે હૃદયના ભાવ પાંખે કલ્પનાની લઈને આવ્યો છું. મેં બહુ શોધવાની કોશિશ કરી, ઘણી ચાચાની વિડીયો મને મળી નહીં, મળશે તો બીજી વાર મૂકીશ, કે હૃદયના ભાવ પાંખે કલ્પનાની લઈને આવ્યો છું, સિતારાઓ સુણો કથની ધરાની લઈને આવ્યો છું, હજારો કોડ ટૂંકી જિંદગાની લઈને આવ્યો છું, સમય થોડો અને લાંબી કહાની લઈને આવ્યો છું. અને આ શેર ખાસ ગાતા એ છેલ્લે કે ઘણી ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ. કે ઘણી ગુજરાત મારો બાગ છે અને હું છું ગઝલ બુલબુલ, વિનયથી સજ્જે એવી પ્રેમ વાલી લઈને આવ્યો છું. કે ઘણી ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ, વિનયથી સજ્જે એવી પ્રેમ વાની લઈને આવ્યો છું. અને આ આ ગઝલ માં સમય થોડો વધુ જાય ગાવા જાય એટલે એટલે મરીઝ સાહેબને કંટાળો આવે, ક્યારે મારો વારો આવે, ક્યારે બોલી લઉં ને ક્યારે પુરસ્કાર લઈને નીકળી જાઉં, એની વેતરણમાં હોય. એટલે મરીઝ સાહેબ પોતાનો વારો આવે ત્યારે અચૂક ઘણી ચાચાને જવાબ આપતા આ રીતે કે શાયર છું, મારી રીતથી બોલીશ હું ગઝલ. એક ગઝલમાં એમનો આ શેર હતો કે શાયર છું, મારી રીતથી બોલીશ હું ગઝલ, બુલબુલ તો હું નથી કે ફકત કંઠ દાદલે, કે બુલબુલ તો હું નથી કે ખાલી ગાઈને ગાયકી પર વાહવા લઉં એવો શાયર હું નથી. પણ શાયરો વચ્ચે આવી મીઠી નોકઝોક ચાલતી રહેતી, બાકી બંને વચ્ચે મિત્રતા હતી. આમ તો ઘાયલ સાહેબે પણ શૂન્ય સાહેબ માટે લખેલું કે આમ ઘાયલ છું અદનો શાયર પણ, કે આમ ઘાયલ છું અદનો શાયર પણ, શૂન્ય કરતા તો હું સવાયો છું. તો સુનિલ સાહેબે શું કર્યું, મરીઝે જયારે તબીબને ગઝલો લખી આપી, ચંદ્રશેખર ઠકુરને ગઝલો લખી આપી અને દર્દ નામે એક આખો સંગ્રહ 2000 રૂપિયામાં વેચી દીધો, અથવા 2000 રૂપિયાની ઉધારી ચૂકવવા માટે વેચવો પડ્યો, ત્યારે સુનિલ સાહેબે લખ્યું કે થયો રકાસ પ્રેમનો વફાની આબરૂ ગઈ, કે થયો રકાસ પ્રેમનો વફાની આબરૂ ગઈ, પિતા બધા જ થઈ ગયા સુરાની આબરૂ ગઈ. સુનિલ સાહેબે લખ્યું કે થયો રકાસ પ્રેમનો વફાની આબરૂ ગઈ, પિતા બધા જ થઈ ગયા સુરાની આબરૂ ગઈ, મરીઝ થઈ ગયા તબીબ ને પતી ગયો ઈલાજ, કે મરીઝ થઈ ગયા તબીબ ને પતી ગયો ઈલાજ, રહી નશાન દર્દની, સંગ્રહનું નામ દર્દ હતું, એ કહે છે કે રહી નશાન દર્દની દવાની આબરૂ ગઈ. તો આ બધું નોકચોક ચાલતી ઘાયલ સાહેબને એકવાર કોઈ એવોર્ડ મળ્યો તો મંચ ઉપર હરખ ગયેલા શાયરોએ ઘાયલ સાહેબને ઉચકી લીધા. તો શાયરોના હાથમાં ઉચકાયેલી દશામાં જ ઘાયલ સાહેબ શેર બોલ્યા કે જેમણે જેમણે આજે ઉપાડ્યો છે મને, કે જેમણે આજે ઉપાડ્યો છે મને એમણે પુષ્કળ પછાડ્યો છે મને, કે જેમણે આજે ઉપાડ્યો છે મને એમણે પુષ્કળ પછાડ્યો છે મને. એટલે આ બધી માનવ સહજ હળવી મસ્તીઓ હતી, બાકી કોઈ કોઈનું જાની દુશ્મન નહોતું. અને એ વાત સાથે ગરીભાઈની સૌથી લોકપ્રિય રચના યાદ આવે, જેને મોહમ્મદ રફી સાહેબે ગાઈને અમર કરી. કઈ રચના? દિવસો જુદાઈ ના જાય છે એ જશે જરૂર મિલન સુધી, કે દિવસો જુદાઈ ના જાય છે એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જે સ્વજન સુધી. આ રેકોર્ડિંગનો મારી પાસે એક ફોટો છે, એ આપણે જોઈ લઈએ. જુઓ તમે કે સૌથી છેલ્લે જે બેઠા છે મોહમ્મદ રફી સાહેબ છે વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં, અને રફી સાહેબની બાજુમાં હાર્મોનિયમ છે, હાર્મોનિયમ પર છે તે પુરુષોત્તમ ઉપાધ્યાય છે, અને હાર્મોનિયમની આગળ ચાનો કપ છે, સ્ટૂલ પર સાદા સીધા મૂક્યું છે, અને બાજુમાં એકદમ નિર્લેપ અને નિષ્પૃહ ભાવે ઘણી ચાચા બેઠા છે. તો આ તમે જુઓ, રફી સાહેબે પણ સાદા સીધા ચંપલ પહેર્યા છે કોલ્હાપુરી, અને ઘણી ચાચાના પગમાં પણ સાદા સીધા કોલ્હાપુરી ચંપલ છે. એ જમાનો સાદાઈનો જમાનો હતો, કોઈ શો કોઈ દેખાવ. તો રફી સાહેબે એવો આગ્રહ રાખેલો, ઘણી ચાચા સાથે મારે વાત થયેલી, રફી સાહેબે એવો આગ્રહ રાખેલો કે મારે શાયર પાસે આ ગઝલનું જે મીટર છે કામિલે અટપટું હતું, એટલે એ એ મીટરમાં પુરુષોત્તમભાઈ જરા જુદી રીતે એક બે ઉચ્ચાર કરતા હતા, એટલે રફી સાહેબ જાણકાર, એટલે રફી સાહેબે આગ્રહ રાખ્યો કે મારે શાયરને મળવું છે. તો આ ફ્લાઈંગ રાણીમાં કદાચ બેસીને ગની ચાચા ગયા. ગની ચાચાની બાજુમાં જે હતા મારા ખ્યાલથી સુશીલા ઝવેરી નામના આપણા જે કવયત્રી હતા મુંબઈના, એ એ હતા એમની સાથે. તો રફી સાહેબે પહેલા તો ઉચ્ચાર સમજી લીધા ગની ચાચા પાસેથી, છંદ સમજી લીધો, અને પછી એમ પૂછ્યું કે તમને રોયલ્ટી મળી ગઈ. એ ગાયકની મહાનતા જુઓ રફી સાહેબની, કે ગુજરાતથી આવેલા શાયરને પૂછે છે કે તમને રોયલ્ટી મળી કે કેમ.
તો ગની ચાચા તો વાત કરતા ઘણીવાર સુરતમાં નાનુભાઈ નાયકના ઘરે રવિવારે ઘણીવાર બેસવાનું થતું, બધા કવિઓ ભેગા થતા, ભગવતીભાઈ ગનીભાઈ. તો હું તો બહુ નાનો હતો, 17-18-19 વર્ષની ઉંમરે ત્યાં 2-3 વાર જવાનું થયેલું આ રીતે. તો ગની ચાચા તો કહેતા કે આખો મુશાયરો 11 રૂપિયામાં થતા ત્યારે 1940માં બેકાર સાહેબ કે શહીદા સાહેબ પેકેજ લઈને આવતા એમ. એટલે એ 11 રૂપિયામાં આખું પેકેજ હોય, એટલે અમુક જ મુશાયરા પેઇડ હોય. હવે આજે 11માં મીંડા ઉમેરાઈ ગયા, 3 પણ મીંડા જ ઉમેરાયા. તો આ રીતે આ ગઝલની સાથે દિવસો જુદાઈ ના જાય છે, ગઝલની સાથે ગુજરાતી ગઝલની યાત્રા પહેલી વાર મને લાગે છે રોયલ્ટી સુધી પહોંચી. આ શેર બહુ જાણીતો છે, આપણે ગઝલની વાત પર પાછા આવી જઈએ, પણ બહુ ઓછાને સમજાયો છે. 10મા ધોરણના પાઠ્યપુસ્તકમાં મને લાગે છે આ ગઝલ છે, અને બધા જ ખોટી રીતે આ શેર સમજાવતા હોય છે. તો આજે હું કોશિશ કરું, આટલા બધા ભાવકો ભેગા થયા છે, તો હું મારી જે સમજ છે આ શેર વિશે એ તમને કહેવાની કોશિશ કરું છું કે દિવસો. અચ્છા, આ છંદની વાત કરતા હતા પૂર્ણિમાબેન, એમ લખ્યું કે કામિલ છંદ છે. કામિલ એટલે સંપૂર્ણ છંદ, સંપૂર્ણ એટલે એમ કહેવાય કે આ છંદ જેને આવડી જાય ને એને ગઝલના બધા છંદ આવડે. કે દિવસો જુદા એના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, એ હવા એ રાત એ ચાંદની, ન કિસી કી આંખ કા નૂર હું. આ બધા જે ગીતો છે એનો આ છંદ છે. તો ગની ચાચા અદભુત ગઝલ એમાં લખી કે દિવસો જુદા એના જાય છે, અત્યારે જુદાઈના દિવસો છે, એ જશે જરૂર મિલન સુધી. મિલન ને હું જંકું છું, એટલે મિલન જે છે એ મારું સ્વજન છે, અને વચ્ચે આ જુદાઈનો જે પ્રત્યેક દિવસ છે એ મારો દુશ્મન છે. ધ્યાનથી સમજો કે જુદાઈના અંતે મિલન થવાનું છે. જો એવી ધીરજ અને શ્રદ્ધાથી હું જુદાઈનો એક એક દિવસ વિતાવીશ, તો આ એક એક દિવસ જ મને આંગળી પકડીને, કલ્પના કરો કે આ ગની ચાચા છે, દિવસ એમની આંગળી પકડે છે, આજમાંથી કાલમાં, કાલમાંથી પરમ દિવસમાં, પરમ દિવસમાંથી ચોથા દિવસમાં, તો આ દિવસો જ એક દિવસ જુદાઈ પૂરી થશે અને મિલન આવી જશે, મુલાકાત કરાવી દેશે. તો વિરહ ના જે આ દિવસો ચાલી રહ્યા છે, જે મારા દુશ્મન છે, એ દિવસો જ એક દિવસ મારી આંગળી પકડીને મને મિલન સુધી લઈ જશે. કેટલી મજાની અને કેટલી ગહન વાત છે. શ્રદ્ધા રાખીને વિરહનો, વિફળતાનો સમય પસાર કરવાથી મનનું વાતાવરણ બદલાઈ શકે છે, એવો હકારાત્મક સંદેશ આ શેર આપણને આપે છે. આ શેરને માત્ર આપણે પ્રેમના અર્થમાં નહીં, આપણે ઈશ્વર સાથે એક્યના અર્થમાં વિચારો, કે સ્વ સાથેની મુલાકાતના અર્થમાં વિચારો, કે સાંસારિક સફળતાના અર્થમાં વિચારો, દરેક ભાવાર્થમાં તમે આ શેરને લાગુ પાડી શકો છો. કે દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ જાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી. ન ધરા સુધી, ન ગગન સુધી, નહી ઉન્નતિ ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું ફકત એક મેક ના મન સુધી. તો આ ફકતની જગ્યાએ પુરુષોત્તમભાઈ બસ બોલતા, બસ બસ એક મેક ના મન સુધી. તો આ છંદ તૂટી જાય બસ બોલે એટલે. હવે આ રફી સાહેબને સમજ પડતી હતી કે અહીંયા છંદ તૂટે છે, એટલે એમણે આગ્રહ રાખ્યો કે મારે કવિને મળવું છે. આ ફકત શબ્દમાં પ્રોબ્લેમ હતો. હવે આપણને એમ થાય કે ફક્ત બોલાય, ફક્ત ગુજરાતીમાં ફક્ત શબ્દ છે, પણ ઉર્દુ ફકત પરથી આવ્યો છે, એટલે સાચો ઉચ્ચાર ઉર્દુ પ્રમાણે ફકત થાય. પછી ગુજરાતીમાં એને આ જેમ આમ સખ્તનું સખત કર્યું અને પછી સખત કર્યું, એમ ફક્તનું આપણે ફકત કર્યું છે. તો ઉર્દુના જે જૂના શાયરો છે ને, તો ફકત લગામ આપમાં લેતા, અહીં આપણે તો જવું હતું ફકત એક મેકના મન સુધી, તમે રાજ રાણીના ચીર સમ. તો આ પુરુષોત્તમભાઈને ફકત બોલવાનું ફાવે નહીં અથવા ગમે નહીં, એટલે એમણે બસ કરી દીધેલું. તો અહીં આપણે તો જ, પણ રફી સાહેબે ફકત જ ગાયું છે, અહીં આપણે તો જવું હતું ફકત એક મેકના મન સુધી, તમે રાજ રાણીના ચીર સમ, અમે રંક નારની ચૂંદડી, તમે બે ઘડી રહો અંક પર, અમે સાથ દઈએ કફન સુધી. કેટલો મજાનો શેર છે કે તમે રાજ રાણીના ચીર સમ. ગુજરાતી ભાષાના શબ્દો ચીર અને ચુંદડી ગઝલમાં લાવવા કેટલી મોટી વાત છે. તમે રાજ રાણીના ચીર સમ, અમે રંક નારની ચુંદડી, તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. જો હૃદયની આગ વધી ઘની, તો ખુદીશ્વરે જ કૃપા કરી. બહુ મજાનો શેર છે કે જો હૃદયની આગ વધી ઘની, તો ખુદીશ્વરે જ કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી, કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. હૈયાનો દાહ વધી જાય અને શ્વાસની ધમણ પણ ચાલુ રહે તો તકલીફ થાય. એટલે જો હૃદયની આગ વધી ગની, તો ખુદીશ, કે આ તો હૃદયમાં આગ છે, ઉપરથી તમે શ્વાસ લો એટલે પવન લાગે તો ભડકો થાય. જો હૃદયની આગ વધી ગની, તો ખુદીશ્વરે જ કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. તો ગની ચાચાના બીજા બે શેર સાંભળો. ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું. આ જુદો છંદ છે પાછો. રહાગર દિશો મેં હરદમ, મેરે ઇશ્ક કા સિતારા, મિલી ખાક મેં મોહબ્બત. આ જે ગીત છે એનો છંદ છે.
ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું, કોઈ મારો હાથ ઝાલો હું કશુંક પી ગયો છું. ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું, કોઈ મારો હાથ ઝાલો હું કશુંક પી ગયો છું. ગની પર્વતોની સામે રહ્યું છે શીશ અણનમ, કે ગની પર્વતોની સામે રહ્યું છે શીશ અણનમ. કોઈ પાપણો ઢળ્યા તા હું ઝૂકી ઝૂકી ગયો છું, કોઈ પાપણો ઢળ્યા ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું. અને બીજી એક ગઝલના બે શેર સંભળાવું, કે તમે એ ડાળ છો જે ડાળ પર પહેલું સુમન લાગે, કે તમે એ ડાળ છો જે ડાળ પર પહેલું સુમન લાગે, હું એવું પુષ્પ છું મહેકી રહું જ્યાં જ્યાં પવન લાગે. અને અંદરનો શેર બહુ મજાનો છે, આ મતલબ પણ સાંભળો, કે તમે એ ડાળ છો જે ડાળ પર પહેલું સુમન લાગે, હું એવું પુષ્પ છું મહેકી રહું જ્યાં જ્યાં પવન લાગે. ને ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે. ઘણું ભારણ છે જીવનમાં, ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે. ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે. કે ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે. ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે. ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે. સમયની સાથે સાથે ગની ચાચા બદલાયા, એમની ભાષા મોડર્ન થઈ. ગુજરાતી ગઝલકારોમાં જો કોઈ સમયની સાથે ભાષા ખૂબ બદલી હોય તો એ ગની ચાચાએ બદલી છે. બીજી એક મજાની એમની ગઝલના થોડા શેર કહું છું. ગનીભાઈ કહે છે કે બને એવું કે સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે. આપણા જીવનમાં જે પ્રોબ્લેમ્સ આવે એ પ્રોબ્લેમ્સ પણ ચોંકી જાય. કે બને એવું સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે, કશું અંધારમાં ઉગે ને સૂર્યોદય થવા લાગે. કેવી હકારાત્મકતા છે! સૂર્ય આમ પણ અંધારમાં જ ઉગે છે, પણ આપણને વિશ્વાસ નથી હોતો. સમસ્યા હોય ત્યારે આપણને એનો ઉકેલ દેખાતો નથી. ગની ચાચા કહે છે કે બને એવું સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે, કશું અંધારમાં ઉગે ને સૂર્યોદય થવા લાગે. એવું અદભુત શેર છે કે બને એવું સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે, કશું અંધારમાં ઉગે ને સૂર્યોદય થવા લાગે. ને અધરના ગોખમાં બેઠા રહે શબ્દોના પારેવા. ગોખમાં બેઠેલા પારેવા બધાએ જોયા હોય, પણ આ પારેવા કેવા છે? અધર એટલે હોઠ. અધરના ગોખમાં બેઠા રહે શબ્દોના પારેવા, અધરના ગોખમાં બેઠા રહે શબ્દોના પારેવા. પરસ્પર હોય ખામોશી અને નિરાળી થવા લાગે, પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે. આંખોથી થઈ જતા ફેસલાની આ વાત છે. કે ને ગની છેલ્લો શેર પણ બહુ મજાનો છે, કે ગની નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો. કે ગની નિર્દોષ આશય છે, ગની નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો. કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે. શું શેર છે! માણસ પોતાના હૃદય સાથે બહુ ઝઘડે છે, પછી છેલ્લે આખરે એને જીવન પ્રત્યે, અસ્તિત્વ પ્રત્યે, ઈશ્વર પ્રત્યે આસ્થા જાગે છે. તો ગની પણ કહે છે, ગની ચાચા પણ કહે છે કે ગની નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો, કે એમાં જે વસે છે ને એમનો પરિચય થવા લાગે. તમે જુઓ સંસારમાં પતિ પત્ની પણ એકબીજાનો પરિચય એકબીજા સાથે ઝઘડીને જ મેળવે છે ને. બીજા બે શેર સંભળાવીને ગની ચાચાની વાતને વિરામ આપીએ. કે માર્ગ મળશે હે હૃદય તો મૂંઝવણનું શું થશે? મને બહુ જ ગમે છે આ મુક્તક, એમનું મુક્તક તરીકે હું રજૂ કરતો હોઉં છું સંચાલનમાં ઘણી વાર. કે માર્ગ મળશે હે હૃદય તો મૂંઝવણનું શું થશે? રસ્તો મળી જાય તો મૂંઝવણનું શું થશે? આપણે તો જીવનભર જન્મથી આ મૂંઝવણને પાળેલી છે. 45-50 વર્ષની ઉંમરે રસ્તો મળી જાય તો મૂંઝવણ બિચારી ક્યાં જાય? કે માર્ગ મળશે હે હૃદય તો મૂંઝવણનું શું થશે? ને ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે? ગની ચાચા કહે છે કે માર્ગ મળશે હે હૃદય તો મૂંઝવણનું શું થશે? ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે? ને જ્યાં સમજ આવી જરા તો હું પ્રથમ બોલ્યો ગની. આમ તો સમજ આવવાનો આનંદ હોય, પણ ગની ચાચાને ટેન્શન થઈ ગયું સમજ આવવાના કારણે. શું ટેન્શન થાય છે? કે જ્યાં સમજ આવી જરા તો હું પ્રથમ બોલ્યો ગની, આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે? કે જ્યાં સમજ આવી જરા તો હું પ્રથમ બોલ્યો ગની, કે આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે? તો કવિતાની મિત્રો મજા એ છે કે કવિતાનો કોઈ ધર્મ નથી, કવિતાનો કોઈ સંપ્રદાય નથી. કવિતા સંતની જેમ માથે હાથ નથી મૂકતી, કવિતા મિત્રની જેમ ખભે હાથ મૂકે છે. અને કવિતાના જે દરવાજા છે, આ બધા જ મિત્રો જોડાયા છે, તો કવિતાના જે દરવાજા છે બહુ બધાના માટે ખુલ્લા છે. કેટલા બધા મિત્રો વેલ એજ્યુકેટેડ છે, કેટલા બધા મિત્રો કવિતાના જે ભાવકો હોય છે બિલકુલ અભણ પણ હોય છે. હું તો ઘણીવાર અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ આપતો હોઉં છું, તો મને ઘણીવાર સૌથી વધારે દાદ હરિજનવાસમાં કોઈ કવિ સંમેલન હોય એમાં મળે. મુસ્લિમ બિલકુલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કવિ સંમેલન હોય ત્યાં સૌથી વધારે દાદ મળે. ગૌરાંગભાઈ અને મારા બીજા બધા જ મિત્રો આ વાતના સાક્ષી છે કે
એમ તો બધા જ ભાવક હોય છે ને, બધા સરસ રીતે દાદ આપતા હોય છે, પણ અમુક લોકો ખૂબ સરસ અભિવ્યક્ત થાય. તો કવિતાને માણવા માટે શિક્ષિત થવું કે દીક્ષિત થવું જરૂરી નથી. મરીઝ અને ગની અને અનિલ ઓછું ભણેલા હતા, શૂન્ય ગ્રેજ્યુએટ હતા, ઘાયલ પણ ગ્રેજ્યુએટ હતા. તો ઘાયલ સાહેબની વાત પર આવીએ. ઘાયલ સાહેબ ગની રહેવાલા કરતા ઉંમરમાં 8 વર્ષ નાના, પણ સાહિત્યની દુનિયામાં એમનો પ્રવેશ થોડો વહેલો થઈ ગયો. 1916 એમનો જન્મનું વર્ષ. 19 ઓગસ્ટે સરદાર સૌરાષ્ટ્રમાં, સરદારમાં એમનો જન્મ. એમનો અને મારો જન્મ દિવસ એક જ છે, 19 ઓગસ્ટ. હું પણ 19 ઓગસ્ટે જન્મ્યો અને એ પણ 19 ઓગસ્ટ. એ 1916માં અને 1966માં, બરાબર 50 વર્ષનો ફરક. તો ઘાયલનો રાજકોટમાં અભ્યાસ, પણ 1939ની સાલથી 23 વર્ષની ઉંમરથી એ પાજોદ દરબાર રૂસવા મઝલુમી સાહેબ એમના રહસ્ય મંત્રી હતા, અને ત્યાં એમને ઉર્દુ ગઝલનો માહોલ મળ્યો. તો ઘાયલ સાહેબ તો કહે છે કે કલાપીની સમાધિ પર એકવાર ગયા, ત્યાં સુધી ઉર્દુ જ ગઝલ લખતા હતા, પણ કલાપીની સમાધિ પર કંઈ એમને એવી પ્રેરણા અચાનક મળી કે એવી ઇન્ટ્યુઝન થયું કે ગુજરાતી ગઝલ લખ, અને એમણે ગુજરાતી ગઝલ લખવાની શરૂઆત કરી. તો ઘાયલ સાહેબ પહેલા પણ ગઝલકારોએ ગુજરાતી ગઝલને ગુજરાતી બનાવવાની દિશામાં બહુ મોટું કામ કરી દીધેલું હતું, પણ અમૃત ઘાયલે ગઝલને સાચા અર્થમાં ગુજરાતી બનાવી. સૌથી પહેલા જો ગઝલને સાચા અર્થમાં ગુજરાતી શૈદા સાહેબ, ગની, આસિમ પછી જો કોઈએ બનાવી હોય સાચા અર્થમાં, શું એડ કર્યું એ તમને કહું. ઈરાની અને અફઘાની અત્તરોની ખુશ્બુનો જે અતિરેક હતો, એમાં ગુજરાતી માટીની મહેક પહેલવેલી અમૃત ઘાયલે ઉમેરી. અમૃત થી હોઠ સૌના એઠા કરી શકું છું. એઠા શબ્દ ગઝલમાં પહેલી વાર એ લઈને આવ્યા કે અમૃત થી હોઠ સૌના એઠા કરી શકું છું, મૃત્યુના હાથ પડમાં હેઠા કરી શકું છું. તો આ હેઠા અને એઠા શબ્દને ગઝલમાં લાવવા, કે અમૃત થી હોઠ સૌના એઠા કરી શકું છું, મૃત્યુના હાથ પડમાં હેઠા કરી શકું છું, આ શાયરી એ મારી સંજીવની છે. ઘાયલ ઘાયલ સાહેબ શું કહે છે, આ શાયરી એ મારી સંજીવની છે. ઘાયલ શાયર છું, પાડ્યા ને બેઠા કરી શકું છું. તો ઘાયલ સાહેબ જયારે જયારે આ મુક્તક સાથે કાવ્ય પાઠ શરૂ કરે ત્યારે પાડ્યા પણ બેઠા થઈ જાય, જે થોડા આડા તેડા હોય મુશાયરામાં, બધા ટટ્ટાર થઈ જાય. સનમ, સાખી, સુરા, ખફા, વફા, ખંજર, કાતિલ, ક્ષમા, પરવાના, આવા બધા ઘસાયેલા, પીટાયેલા, ચવાયેલા અને ઉછીના શબ્દોથી ગુજરાતી ગઝલ ચાલતી હતી ત્યારે ઘાયલ સાહેબ જયારે પ્રવેશ કર્યો ત્યારે. તો આવા શબ્દોનો હેઠવાડ દૂર કરીને 100 ટચના સોના જેવી ગુજરાતી ભાષાના સુસંસ્કૃત અને તળપદા બંને શબ્દો ઘાયલ સાહેબની બાની જુઓ, એમાં જ્યાં જરૂર છે સુસંસ્કૃત ભાષાની તત્સમની, ત્યાં તત્સમ ભાષા વાપરી છે. જ્યાં તદભવની જરૂર છે, તળપદાની જરૂર છે, ત્યાં દેશ્ય શબ્દો પણ એમણે વાપર્યા છે. અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી, અને એમનો જે મિજાજ કે અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી, અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી. કે અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી, અજાણી આંખડી એ ચોટ ગોજારી કરી લીધી, કોઈ નાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી. કે કોઈ નાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી, જવાનીમાં મરણની પૂર્વ તૈયારી કરી લીધી. કે કોઈ નાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી, જવાનીમાં મરણની પૂર્વ તૈયારી કરી લીધી. કસુંબલ આંખડીના આ કસબની વાત શું કરવી, કે કસુંબલ આંખડીના આ કસબની વાત શું કરવી, કલેજુ કોતરી નાજુક મીનાકારી કરી લીધી. શબ્દો જુઓ, કસુંબલ આંખડીના આ કસબની વાત શું કરવી, કલેજુ કોતરી નાજુક મીનાકારી કરી લીધી. ને મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને, કે મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને, અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી. અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી. બીજી એક એમની ગઝલ પણ લિજ્જતદાર છે, તમે સાંભળી હશે, 3-4 શેર સંભળાવું એના. કે ગભરું આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે, કે ગભરું આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે. ચર્ચાનો વિષય એ હોય ભલે, ચર્ચાઈ જવામાં લિજ્જત છે. વેચાઈ જવા કરતા એ વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે, કે વેચાઈ જવા કરતા એ વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે. હર ફૂલ મહી ખુશ્બુ પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે, ને બે વાત કરીને પારેવા થઈ જાય છે આડા અવળા. કે બે વાત કરીને પારેવાં થઈ જાય છે આડા અવળા. કઈ આમ પરસ્પર ગૂંથાઈ વિખરાઈ જવામાં લિજ્જત છે, કઈ આમ પરસ્પર ગૂંથાઈ વિખરાઈ જવામાં લિજ્જત છે. ને સારા નરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ઘાયલ, કે સારા નરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ઘાયલ, જે આવે ગળામાં ઉલટથી એ ઘાઈ જવામાં લિજ્જત છે. તો ઘાયલની ગઝલમાં ફિલોસોફી પણ છે, મસ્તી પણ છે, અને મજાની વાત એ છે કે ફિલોસોફીનો એમાં ભાર નથી અને એમની મસ્તી જે છે એ મરમીલી છે, અર્થસભર છે.
જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું, જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું, ઉતારું છું પછી થોડું ઘણું એને મઠારું છું, કે જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું, ઉતારું છું પછી થોડું ઘણું એને મઠારું છું. તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહિદ. જાહિદ એટલે ઉપદેશક. ઉપદેશકને કહે છે એ કે જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું, ઉતારું છું પછી થોડું ઘણું એને મઠારું છું. તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહિદ. વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું. કે વિચારીને તું જીવે છે, વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું. તો આવા ઘાયલ સાહેબનો એક વાર ગોધરામાં મુશાયરો હતો, એટલે ઘાયલ સાહેબ પહોંચી ગયા અને ત્યાં પેલા જે આયોજક હતા એમને કહે છે કે બંદોબસ્ત શું છે. એટલે આયોજક કોઈ મહારાજ એવો બિચારો ડાયો ડમરો હશે એટલે કહે છે કે આ ગાદી છે, આ તકિયા છે, આ માઇક છે. અરે ભાઈ આનું નહીં, હું પ્રોગ્રામ પછીના બંદોબસ્તનું પૂછું છું. તો આયોજકોની ટીમમાં એક ઇન્સ્પેક્ટર હતા, પોલીસ ઇન્સ્પેક્ટર હતા, એ સમજી ગયા કે આ ઘાયલ સાહેબ કયા બંદોબસ્તની વાત કરે છે. એટલે એમણે એ બધી વ્યવસ્થા ગોઠવી આપી, ઇન્સ્પેક્ટરે પોતે વ્યવસ્થા ગોઠવી આપી ઘાયલ સાહેબને પ્રોગ્રામ પછીના પ્રોગ્રામની. તમે સમજી ગયા છો હું શું વાત કરું છું. પછી જરા એમને થયું કે જો મેં ગુજરાતમાં રહીને પણ કેવું મોટું કામ કર્યું. એટલે ઘાયલ સાહેબની આગળ જરા બડાસ મારીને બોલ્યા ઇન્સ્પેક્ટર કે ઘાયલ સાહેબ કેવું લાગે છે ગુજરાતમાં એક ઇન્સ્પેક્ટરની સાથે બેસીને. તો ઘાયલ સાહેબ કે શું દાડા આવ્યા છે, પહેલા પરીઓ જન્નતની હૂર અપ્સરાઓ પીવડાવતી, હવે ફોજદારો પીવડાવે છે. તો એક ઇન્સ્પેક્ટરને ફોજદાર શબ્દ વાપરો એના માટે, અને એમ કેવું કે પહેલા અપ્સરાઓ પીવડાવતી હવે ફોજદારો પીવડાવે છે, કેવા દાડા આવ્યા છે. તો આ એમનો મિજાજ હતો. શાયરોના શરાબ પ્રેમ વિશે આવી બહુ વાતો છે, પણ એમાંય તમને જો જોતા આવડે તો વાઇન થી ડિવાઇન સુધીની યાત્રા છે, સ્પિરિટ થી સ્પિરિચ્યુઅલ સુધીની યાત્રા છે. ઘાયલ સાહેબે જ કહ્યું છે કે ખરું ખરું કહું, ખરું પૂછો તો એ કંટક નથી ગુલાબ નથી, કે ખરું પૂછો તો એ કંટક નથી ગુલાબ નથી, જીવન જીવન છે, જીવનનો કશો જવાબ નથી. જીવન શું છે, કાંટા છે ગુલાબ છે. ઘાયલ સાહેબ કે છે ખરું પૂછો તો એ કંટક નથી ગુલાબ નથી, જીવન જીવન છે, જીવનનો કશો જવાબ નથી. ને તને પિતા નથી આવડતું મૂર્ખ મન મારા, કે તને તને પિતા નથી આવડતું મૂર્ખ મન મારા, પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી. પિતા આવડતું હોય તો દરેક વસ્તુમાં નશો છે. હે મુકુલ ચોકસી રહીશ મનિયા, જુઓ આ પાણીની બોટલ લે છે, આમ પીએ છે, અને એનો પણ એને નશો ચડે. કે તને પિતા નથી આવડતું મૂર્ખ મન મારા, પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી. અને મોટિવેશન, આજકાલ તો મોટિવેશનનો જમાનો છે, પણ મોટિવેશન માટે ઘાયલ સાહેબનું આ મુક્તક છે, એનાથી સારું મુક્તક બીજું નહીં મળે. કે વલણ હું એક સરખું રાખું છું આશા નિરાશામાં. ઘાયલ સાહેબ કહે છે કે વલણ હું એક સરખું રાખું છું આશા નિરાશામાં, બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં. કે વલણ હું એક સરખું રાખું છું આશા નિરાશામાં, બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં, સદા જીતું છું એવું કઈ નથી, હારું છું બહુધા. પણ બહુ મજાનું મુક્તક છે, છેલ્લી પંક્તિ સાંભળજો. કે વલણ હું એક સરખું રાખું છું આશા નિરાશામાં, બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં, સદા જીતું છું એવું કઈ નથી, હારું છું બહુધા. પણ નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં, નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં. હારીએ જુદી વાત છે અને હતાશ થઈ જઈએ એ જુદી વાત છે. હારવું કબૂલ છે પણ હતાશ થઈ જવું કબૂલ નથી. ઘાયલ સાહેબ આવા ઘાયલ સાહેબ 1957માં 1947માં આપણને આઝાદી મળી, તો 10 વર્ષ થયા એનો ઉત્સવ. જેમ મોદી સાહેબને ઉત્સવ કરવાની જેમ મજા આવે છે, એમ જવાહરલાલ નહેરુને પણ બહુ મજા આવતી. તો અત્યારે કમળ છે, ત્યારે ગુલાબ હતું. તો જવાહરલાલ નહેરુએ ઉત્સવ રાખેલો રાજકોટમાં. તો જવાહરલાલ નહેરુ સર્કિટ હાઉસમાં, રાજકોટનું તો બહુ ભવ્ય સર્કિટ હાઉસ છે, એમાં રોકાયેલા. અને એમણે કહ્યું કે હવે આવ્યા છે તો બધા શાયરોને બોલાવો. તો ત્યાં રાજકોટમાં થોડા ઉર્દુ શાયરો હતા, મને લાગે છે જોશ સાહેબ પણ કોઈ કારણે ત્યાં આવેલા એ વખતે, અને બીજા 2-4 ઉર્દુ શાયરો હતા, અને 1-2 ગુજરાતી શાયરો પણ હતા. એટલે બધાને જવાહરલાલ સાંભળતા હતા, ગુજરાતી પણ એમને આવડે થોડું થોડું, ગાંધીજીની સાથે જિંદગી કાઢેલી. એટલે તો ઘાયલ સાહેબનો વારો આવ્યો, એટલે જવાહરલાલ એમના પોતાના કોટ ઉપર ખોસેલું જે ગુલાબ છે એને આમ સ્પર્શી રહ્યા હતા. એટલે ઘાયલ સાહેબે શરૂ કર્યું. આઝાદીને 10 વર્ષ થયેલા, પ્રધાનમંત્રી બેઠા છે, અને ગુજરાતનો એક શાયર એની સામે આ મુક્તક બોલે છે કે થોડો જાજો હિસાબ તો આપો. જવાહરલાલ નહેરુને ઘાયલ સાહેબ કહે છે કે થોડો જાજો હિસાબ તો આપો, સાચો ખોટો જવાબ તો આપો. કે થોડો જાજો હિસાબ તો આપો, સાચો ખોટો જવાબ તો આપો. બાગમાં ભાગ છે અમારો પણ, કે બાગમાં ભાગ છે અમારો પણ, એક વાસી ગુલાબ તો આપો.
શું મિજાજ છે, શું ખુમારી છે શાયરની, કે થોડો જાજો હિસાબ તો આપો, સાચો ખોટો જવાબ તો આપો, નહેરુને કેવું એમ કે બાગમાં ભાગ છે અમારો પણ, એક વાસી ગુલાબ તો આપો. તો હા, ગાયલ સાહેબ ગુજરાતી ગઝલનું ગૌરવ, એમની એક જાણીતી ગઝલ ના થોડા શેર પણ યાદ કરી લઈએ. સમય હું જોઈ નથી રહ્યો કે કેટલો સમય થયો છે, ખાસો સમય થઈ ગયો છે. તો કાજળ ભર્યા નયનના કામણ મને ગમે છે, કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. લજ્જા થકી નમેલી પાપણ મને ગમે છે, ભાવે છે ભાર મનને ભારણ મને ગમે છે. જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે, કે જીવન અને મરણની, મનહરભાઈએ બધા શેર નથી ગયા એના, કે જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે, એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે. ને ખોટી તો ખોટી હૈયા ધારણ મને ગમે છે, કે ખોટી તો ખોટી હૈયા ધારણ મને ગમે છે. જળ હોય ઝાંઝવાના તો પણ મને ગમે છે. અને આવી ગયા છો આંસુ લૂછો નહીં ભલા થઈ, કે આવી ગયા છો આંસુ લૂછો નહીં ભલા થઈ, આ બારે માસ લીલા તોરણ મને ગમે છે. કે આવી ગયા છો આંસુ લૂછો નહીં ભલા થઈ, આ બારે માસ લીલા તોરણ મને ગમે છે. અને ગાયલ મને મુબારક, આ ઉર્મિ કાવ્ય મારા, ગઝલ ની અંદર ઉર્મિ કાવ્ય શબ્દ લઈ આવે છે, કે ગાયલ મને મુબારક આ ઉર્મિ કાવ્ય મારા, મેં રોઈને ભર્યા છે એ રણ મને ગમે છે. કે ગાયલ મને મુબારક આ ઉર્મિ કાવ્ય મારા, મેં રોઈને ભર્યા છે એ રણ મને ગમે છે. તો તમને એમ થશે કે ગાયલ સાહેબ કેવા દેખાતા હતા, તો યુવાનીનો તો મારી પાસે કોઈ દસ્તાવેજ નથી એમનો, પણ ગાયલ સાહેબના જીવનના છેલ્લા દાયકામાં એમણે એક રાજકોટ દૂરદર્શન માટે રેકોર્ડિંગ કરેલું, એ મારી પાસે છે, એ તમને બતાવું. ગાગર મહી ઘુઘવતો સાગર થઈ શકું છું, ગાગર મહી ઘુઘવતો સાગર થઈ શકું છું, સંસારમાં રહીને શાયર થઈ શકું છું, નહીં જેવો તો ઈશ્વર તારો જ અંશ છું હું, નહીં જોય તેવો ઈશ્વર તારો જ અંશ છું હું, હું પણ અનેક રૂપે હાજર થઈ શકું છું, ચોરાનો જો કહો તો ચોરાનો વંશ છું હું, ઈશ્વર નથી પરંતુ ઈશ્વરનો અંશ છું હું, છે કૃષ્ણના સુદર્શન જેવો જ ઘાટ મારો, છે કૃષ્ણના સુદર્શન જેવો જ ઘાટ મારો, ધારો તો ધર્મ છું હું, ફેંકો તો ધ્વંસ છું હું, અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું, અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું, મૃત્યુના હાથ પરમાં હેઠા કરી શકું છું, આ મારી શાયરી એ સંજીવની છે ગાયલ શાયર છું, તારિયાને બેઠા કરી શકું છું, આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ શાયર છું, પારિયાને બેઠા કરી શકું છું, એવો જ મારો પરિચય છે. કે શબ્દની આર પાર જીવો છું, શબ્દની આર પાર જીવો છું હું, બહુ ધારદાર જીવો છું, વિસ્મહી નિર્વિકાર જીવો છું, સામે પૂરે ધરાર જીવો છું, ખૂબ અંદર બહાર જીવો છું, ખૂબ અંદર બહાર જીવો છું, ઘૂંટે ઘૂંટે ચિકાર જીવો છું, મધ્યમાં જીવ ઊંજ ના ફાવ્યું હું સદા બારો બાર જીવો છું, મધ્યમાં જીવ ઊંજ ના ફાવ્યું હું સદા બારો બાર જીવો છું, અરે મંદ ક્યારેય થઈ ન મારી ગતિ, મંદ ક્યારેય થઈ ન મારી ગતિ, આમ બસ માર માર જીવો છું, સૂર્યની પેઠે વિસ્તર્યો છું સતત, અગ્નિ પેઠે સૂર્યની પેઠે વિસ્તર્યો છું સતત, અભિ પેઠે અપાર જીવો છું, બાગ તો બાગ સૂર્યની પેઠે, આગમાં ફૂલ બહાર જીવો છું, હું વૈસો છું ખૂબ જીવનમાં, હું બહુ ધોધમાર જીવો છું, આમ ઘાયલ છું અદનો શાયર પણ, આમ ઘાયલ છું અદનો શાયર પણ, શાંતિ શાનદાર જીવો છું. તો ગાયલ સાહેબના પોતાના ઘરમાં રાજકોટમાં દેવ અમી નામથી એમનો જે બંગલો હતો નાનકડો, એમાં આ શૂટિંગ થયેલું છે. ગાયલ સાહેબ એમના ખાટલા પર બેસીને બોલી રહ્યા છે. આગળ વધી 1916માં જન્મેલા ગાયલ, પછી 1970માં જન્મેલા મરીઝનો વારો આવે. મરીઝ વિશે તો આખો પ્રોગ્રામ જ કરવો પડે અને સમયની આજે મર્યાદા છે, હું એક ઝલક જ એમની રજૂ કરીશ. અને મરીઝ પણ કહેશે સમયનું ધ્યાનમાં રાખીને, મરીઝ સાહેબને તો આમ પણ લાંબુ બોલવાનો શોખ નહોતો, એટલે કહેશે કે સુરા રાતે તો શું વહેલી સવારે પી ગયો છું હું, કે સુરા રાતે તો શું વહેલી સવારે પી ગયો છું હું, સમય સંજોગના ગેબી ઇશારે પી ગયો છું હું, કોઈ વેળા કશી ઓછી મળે એની શિકાયત શું, કે કોઈ વેળા કશી ઓછી મળે એની શિકાયત શું, ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું.
તો મરીઝ સાહેબને આપણે મળી એમની વાત કરીએ, પેલા એમનો ઓરિજિનલ અવાજ મરીઝ સાહેબનો આપણે સાંભળી લઈએ. કે હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી? હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી? હવે પીડા પછી પણ મારું દિલ ગભરાય છે સાકી. હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી? હવે પીડા પછી પણ મારું દિલ ગભરાય છે સાકી. સુરા પીતા જે મારાથી કંઈક ધોલાય છે સાકી. સુરા પીતા જે મારાથી કંઈક ધોલાય છે સાકી. મને એમાં હજારોની તરસ દેખાય છે સાકી. સુરા પીતા જે મારાથી કંઈક ધોલાય છે સાકી. મને એમાં હજારોની તરસ દેખાય છે સાકી. જે સુરાની વાત કેવી, સુરાની વાત કેવી, ઝેર પણ પી લે અગર કોઈ. સુરાની વાત કેવી, ઝેર પણ પી લે અગર કોઈ, તો દુનિયામાં એ ચર્ચાનો વિષય થઈ જાય છે સાકી. સુરાની વાત કેવી, ઝેર પણ પી. આપણે એમ કહે છે કે જીવન બદલાઈ જાય છે ઈબાદત કરવાથી, ભક્તિથી, મસ્જિદમાં જઈને કે મંદિરમાં જઈને ભક્તિ જીવન પલતું આવે છે ઈબાદતમાં. મેં આ વસ્તુ જરા જુદી રીતે લખેલી છે કે અસર આવી નથી મેં જોઈ વર્ષોની ઈબાદતમાં. અસર આવી નથી જોઈ મેં વર્ષોની ઈબાદતમાં, ફકત બે જામમાં તરત જ જીવન બદલાય છે સાકી. ભલે એ સત્ય છે, ભલે એ સત્ય છે, પણ વાત છે જૂના જમાનાની. ભલે એ સત્ય છે પણ વાત છે જૂના જમાનાની. નશામાં પણ હવે ક્યાં આદમી પર ખાય છે સાકી. મરી રાવા નશામાં પણ, મરી રાવા નશામાં પણ ઉગાદી આંખ રાખે છે. મરી રાવા નશામાં પણ ઉગાદી આંખ રાખે છે અને ખબર કોરે કે એની આંખ ક્યાં મીચાય છે. સમય મને એમ કહી રહ્યો છે કે જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ. એક તો ઓછી મદિરા છે અને ગળતું જામ છે. અને મરીઝ સાહેબ એમાં કહે છે કે છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં, મને પણ છે કબૂલ કોણ જાણે કેમ, આખી જિંદગી બદનામ છે. તો આ બે ત્રણ સ્ખલનોની નિખાલસ કબૂલાત કરનારા મોજીરા શાયરનું બાળપણ સુરતમાં વીત્યું. મરીઝ ગરીબ હતા, લગભગ અનાથ જેવી દશા હતી, માતા નાની ઉંમરે અવસાન પામેલા, લગભગ અભણ. તો 14 વર્ષની ઉંમરે આપણા બધાની જેમ જ પોતાના જ મહોલ્લાની એક છોકરીના પ્રેમમાં પડ્યા. કવિઓએ પ્રેમમાં પડવું પડે, એક જાતનો પ્રોફેશનલ હેઝાર્ડ છે. જો કે પ્રેમમાં તો બધા જ પડે, પણ જે પડીને ઊભા ન થાય એને કવિ કહેવાય. તો ભારતમાં વેલેન્ટાઇન ડે તો હમણાં શરૂ થયો, પણ મરીઝ તો આજથી 70-80 વર્ષ પહેલા લખી ગયા કે ફકત પૂરતો અને કાફી છે ટકો એક જ મોહબ્બતમાં. યુવાનો ખાસ આ શેર સાંભળજો, કે ફકત પૂરતો અને કાફી છે ટકો એક જ મોહબ્બતમાં, પ્રથમ બાકીના 99 તું ખર્ચી નાખ હિંમતમાં, પછી બાકી આખું જીવન તો 1% હિંમતથી કામ ચાલી જશે. 99 ક્યાં જોઈએ, કે ફકત પૂરતો અને કાફી છે ટકો એક જ મોહબ્બતમાં, પ્રથમ બાકીના 99 તું ખર્ચી નાખ હિંમતમાં. તો મરીઝ પણ પ્રેમમાં પડ્યા, હિંમત કરીને પ્રેમિકાને રેડ રોઝ આપવા ગયા. ત્યારે જે અનુભવ થયો તે કે આવો હતો, કે લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો, કે લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો, દર્શનની ઝંખ ના હતી અણસાર પણ ગયો, એની બહુ નજીક જવાની સજા જુઓ, એની બહુ નજીક જવાની સજા જુઓ, મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો. તો આ મરીઝની પ્રેમિકા પહેલેથી ઉન્નત હાઈ પ્રોફાઇલ અને મરીઝ પહેલેથી ડિફેન્સિવ, કહે છે કે હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ. હારવાની તૈયારી સાથે ઇન્ડિયાની ટીમ જે રીતે ઉતરે ને મેચ રમવા, એ રીતે જ મરીઝ પ્રેમમાં પડેલા, કે હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. છેક 389 રન નહીં મારી દેવાનું. મરીઝ કહે છે કે હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી. મરીઝ સેવ કહે છે કે મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી, નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ. ને પૃથ્વીની આ વિશાળતા અમથી નથી મરીઝ, કે પૃથ્વીની આ વિશાળતા અમથી નથી મરીઝ, એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ, એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ. હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહું છું એમાં વ્યથા હોવી જોઈએ. તો આ પ્રેમિકાએ હા પણ ન પાડી ને ના પણ ન પાડી. પ્રેમિકા સમય લઈ રહી હતી. કેવી હતી પ્રેમિકાની બેધારી સાવધાની?
મરીઝ ને કોઈ જગ્યાએ પાર્ટીમાં કે લગ્નમાં મળવાનું થાય તો જાહેરમાં એ દમામ કે પાછા આવવા ના દે, નજીક નહીં આવવાનું મારી, કે જાહેરમાં એ દમામ કે પાછા આવવા ના દે, ને અંદરથી એ સજાગ કે છેટે જવા ના દે, કે જાહેરમાં એ દમામ કે પાસ આવવા ના દે, અંદરથી એ સજાગ કે છેટે જવા ના દે. અને એના ઈશારા રમ્ય છે, મરીઝ કહે છે કે એના ઈશારા રમ્ય છે પણ એનું શું કરવું, કે એના ઈશારા રમ્ય છે પણ એનું શું કરવું, રસ્તા નીચે સમજ દે અને ચાલવા ના દે. તો પ્રેમિકા બેફિકર હતી, ઉન્મત્તા હતી, ગર્વિષ્ઠ હતી, અને મરીઝ એનો તો અર્થ જ થાય બીમાર અને ઉપરથી ખુવાર. પણ મરીઝની ખુવારીમાં કઈ એવી ખુમારી હતી કે આ બંનેની નજરો પણ જો અનાયાસે પણ મળી જાય તો જે મિસમેચ ઉભું થાય ને એ સ્થિતિને મરીઝે બહુ સરસ રીતે વર્ણવ્યું છે. બંનેની કન્ડિશન છે ને, પેલી પ્રેમિકા ક્યાં એકદમ ઊંચી અને ક્યાં મરીઝ, તો થોડા સુરતી ટચ સાથે એ શેર સંભળાવું કે હું તને જોટે, મરીઝ સાહેબ કહે છે કે હું તને જોટે તો દુનિયાને પછી જોટે નહીં, મારી તો તું દુનિયા હતી, હું તારી સામે જોતે તો મારે બીજે જોવાની શું જરૂર હતી. આ શેરમાં બે જ શબ્દની, ચાર જ શબ્દની રમત છે, હું તું જોવું અને દુનિયા. મરીઝ સાહેબ કહે છે કે હું તને જોટે તો દુનિયાને પછી જોટે નહીં, ને તું મને જોટે તો જોટી થઈ જતે દુનિયા મને, કે હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં, ને તું મને જોતે તો જોતી થઈ જતી દુનિયા મને. તો હા, પ્રેમિકા કેવી પ્રેમિકા હતી, ભલે બેઠો હજારો વાર એનો હાથ જાળીને, એટલે નિકટતા તો આવી, ક્યારેક હાથ પકડીને બેઠા તો ખરા, પણ શું થયું કે ભલે બેઠો હજારો વાર હું એનો હાથ જાળીને, ભલે બેઠો હજારો વાર હું એનો હાથ જાળીને, પરંતુ એ ન સમજાયું હજી પણ કે એની નસ ક્યાં છે. કે ભલે બેઠો હજારો વાર હું એનો હાથ જાળીને, પરંતુ એ ન સમજાયું હજી પણ કે એની નસ ક્યાં છે. તો મરીઝે છોકરીનો પ્રેમ જીતવા માટે બહુ કવિતાઓ લખી લખીને મોકલી, પણ બહુ મોડેથી સમજાયું કે છોકરી કવિતા પ્રેમી હતી, કવિ પ્રેમી નહોતી. એના માટે વિદેશથી મંગાવો આવતા, એક હાથમાં એના રૂપકડા બધા ફોટાઓ અને બીજા હાથમાં મરીઝે મોકલેલી ગઝલ, એટલે મરીઝને આવો અનુભવ થયો કે મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર, કે મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર, વાંચીને રહે છે બીજાના ખ્યાલમાં. 16 વર્ષની ઉંમરે આ પ્રેમિકા આખરે મરીઝને બાય બાય કરવા આવે છે. 2-3 વર્ષ જે સરસ સમય પસાર થયો શેરોની શાયરીની આપલે થઈ, એ બધા માટે થેન્ક યુ કહેવામાં આવે છે, કહેવા માટે આવે છે. આવતીકાલે 17 છોકરા સાથે મારા લગ્ન થવાના છે, વિદેશ જવાની છું, હાથમાં મહેંદી લગાડેલી છે. થેન્ક્સ ફોર એવરીથિંગ કહેવા આવી છે. અને મરીઝની જિંદગી એ જ પળ પર અટકી જાય છે, જોત જોતામાં જિંદગીમાં બીજા 50 વર્ષ ઉમેરાય. મરીઝ શેર લખે છે કે એક પળ એના વિના તો ચાલતું નહોતું મરીઝ, કે એક પળ એના વિના તો ચાલતું નહોતું મરીઝ, કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ, કે કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ. અને અચાનક જીવનની ઢળતી સાંજે આ પ્રેમિકાની ફરી એકવાર મુલાકાત થઈ જાય છે. 50 વર્ષ પહેલા છેલવેલી, લગ્નના આગલા દિવસે 16 વર્ષની ઉંમરે મહેંદી ભરેલા હાથ સાથે જોયેલી પ્રેમિકા, અને એ 50 વર્ષ પછી 66-67 વર્ષની ઉંમરે મરીઝને મળે છે. ત્યારે મરીઝ કહે છે કે ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે, કે ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે. જે મહેંદી હાથ અને પગ પર હતી, જે મહેંદી હાથ અને પગ પર હતી એ કેશ પર લાગી, કે ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે. જે મહેંદી હાથ અને પગ પર હતી એ કેશ પર લાગી. તો ગુજરાતના ગાલિબ કહેવાય એવા મરીઝનું એક વાર સન્માન થયું, 6,000 રૂપિયા એકઠા થયા, પણ એ રકમ મરીઝ સુધી પહોંચી નહીં. આયોજક શાયરો હતા, શાયરો જ હતા આયોજક, તો એ ખાઈ ગયા. એટલે મરીઝને કોઈએ પૂછ્યું કે મરીઝ સાહેબ પેલા તમારા પૈસાનું શું થયું, બોલી થેલી પૈસાની હતી એનું શું થયું. મરીઝ કે જવા દો ને યાર વાત, હવે એ લોકો મારા પીવાના પૈસા ખાઈ ગયા, બોલો. એટલે જે 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 સેન્સ ઓફ હ્યુમર હતી મરીઝની, અને કરુણતાને પણ વિનોદથી રજૂ કરવાની જે રીત હતી, ઘણી બધી વાતો કરી શકાય પણ મને લાગે છે કે આ સમય આપણને કહી રહ્યો છે કે જરાક ઝડપથી આગળ વધીએ. મારી ઈચ્છા તો 10 વાગે પૂરું કરવાની હતી પણ 10:15 થશે. 1922માં જન્મેલા શૂન્ય સાહેબને એમના થોડા શેરો સાથે યાદ કરું. તમે આ તો પાઠ્યપુસ્તકોમાં આવેલા શેરો છે કે કદમ અસ્થિર હો જેના કદી રસ્તો નથી જડતો, કદમ અસ્થિર હો જેના કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. આપણે આ ભણીએ છીએ પણ આપણને ખબર નથી હોતી કે આ શૂન્ય સાહેબનો શેર છે. કે કદમ અસ્થિર હો જેના કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. અને આ પંક્તિ પણ એની ભણવામાં આવતી કે જુલ્ફ કેરા વડ સમી છે ભાગ્યની કૂચો બધી, કે જુલ્ફ કેરા વડ સમી છે ભાગ્યની કૂચો બધી, માત્ર એને યત્ન કેરી કાસકી હોળી શકે, અને મોતની તાકાત શી મારી શકે.
કે મોતની તાકાત શી મારી શકે, જિંદગી તારો ઈશારો જોઈએ, જેટલે ઊંચે જવું હો માનવી એટલા ઉન્નત વિચારો જોઈએ. તો સદાય ઉન્નત અને ગૌરવશાળી વાણીના સ્વામી રહેલા કવિને શૂન્ય પાલનપુરી તરીકે ગુજરાત ઓળખે છે, પણ એમનું મૂળ નામ હતું અલી ખાન ઉસ્માન ખાન બલોચ. પાલનપુર એમનું મોસાળ હતું, જે પછીથી ગુજરાતી ગઝલનું પણ મોસાળ બન્યું. એમનો જન્મ પાલનપુરમાં નહોતો થયો, અમદાવાદ અને સાબરમતીની વચ્ચે, આજે તો બંને એક જ થઈ ગયા છે, લીલાપુર નામનું નાનકડું ગામ હતું. તારીખ હતી 19 ડિસેમ્બર 1922. એમના પપ્પા ઉસ્માન ખાન બલોચ ઘોડાના વેપારી હતા, એટલે એકંદરે સમૃદ્ધ હશે, પણ કવિ 3 વર્ષના હતા ત્યારે એમના પિતાજીનું અવસાન થયું અને અચાનક બેલેન્સ શૂન્યનું શૂન્ય થઈ ગયું. શૂન્ય બેલેન્સ સાથે એમણે જીવન જીવવાનું શરૂ કર્યું. એમની માતા એમને મોસાળમાં લઈ ગઈ. માતાએ નનીબાઈ નામ હતું એમનું, કપડાં સીવીને બીડીઓ વાળીને એમને ઉછેર્યા. બાળપણના ગરીબીના દિવસોમાં શૂન્યભાઈ પોતે પણ કાચા પાનનો કરણીયો ખભે પર મૂકીને, માથા પર મૂકીને ઘરે ઘરે પાન વેચવા જતા, એવું શૂન્યભાઈ પોતે કહ્યું છે. તો એમાં કઈ પડે શાયરી સાથે એમનો ભેટો થયો હશે, એ કુતૂહલનો વિષય છે. કે કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ, કે કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ, વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ, ને તણખા છે સંસ્કૃતિના કળિયુગનો વાયરો, જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ. ને શેર સાંભળજો કે આવ્યો તમાસ, આવ્યા આપણને બધાને કહે છે કે આ દુનિયામાં આપણે આવ્યા એની વાત કરે છે, કે આવ્યો આવ્યા તમાશો જોયો અને લીન થઈ ગયા, કે આવ્યા તમાશો જોયો અને લીન થઈ ગયા, ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ. કે આવ્યા તમાશો જોયો, દુનિયાને જોઈને આપણે લીન થઈ ગયા, આપણે માની લીધું કે આ દુનિયા આપણી જ છે. કે આવ્યા તમાશો જોયો અને લીન થઈ ગયા, ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ. અને શંકર બધું જ પી ન શક્યા શૂન્ય, એટલે એક મુસ્લિમ શાયર બલોચ પઠાણ કહે છે કે શંકર બધું જ પી ન શક્યા શૂન્ય, એટલે આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ. કે શંકર બધું જ પી ન શક્યા શૂન્ય, એટલે આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ. તો આ વારસો માતા નાનીબેનનો હતો, જે મુસ્લિમ હોવા છતાં ભજન ગાયિકા તરીકે નાના મોટા કાર્યક્રમો પણ કરતા હતા. તો ઉર્દુમાં ગઝલ લખીને એમણે કારકિર્દી શરૂ કરી. રુસ્વા મઝલુમી અને ગાયલ સાથે દોસ્તી થઈ, ક્રિકેટમાંથી દોસ્તી થયેલી એમની, અને પછી તો એ ત્રિપુટી અચાનક એમને પ્રતીતિ થઈ શૂન્ય સાહેબને કે મારે મારી ભાષામાં લખવું જોઈએ. ઉર્દુમાં તો બહુ બધા શાયરો છે, પણ ગુજરાતીમાં ગાયલ સાહેબે એમને આગ્રહ કરેલો કે ગુજરાતીમાં આ ભાષાની જરૂર છે. તો તમને કદાચ થશે કે શૂન્ય સાહેબનો અવાજ, એમનું તરન્નુમ જો રહીશભાઈએ કંઈક શોધી રાખ્યું હોત તો મજા આવી જાત. તો સાંભળી લો ત્યાં બંને જે ઓડિયો, મરીશ સાહેબની ઓડિયો છે મને મોહસિનભાઈ પાસેથી મળી એમના સુપુત્ર પાસેથી, અને શૂન્ય સાહેબની વિડીયો એમના પુત્ર તસનીમભાઈ પાસેથી મને મળી છે, તો એ બંનેનો પણ હું આભાર માની લઉં. મિત્રો 20 મિનિટ મને લાગે છે કે હું તમારી લઈશ, હજુ બીજી 20 થી 22 મિનિટ તમે સાથ આપશો તો આપણે કાર્યક્રમ બરાબર સારી રીતે પૂરો કરી શકીએ. કેમ કે બધા શાયરોને એક સરખો ન્યાય મળે, ઉતાવળ કરું શૂન્ય સાહેબમાં અને બેફામમાં અને સૈફમાં તો એ ઠીક નથી. એટલે 20 થી 25 મિનિટ સાથ આપજો, જેમને મોડું થતું હોય, ભોજનનો સમય હોય, ડાયાબિટીસ હોય, ઇન્જેક્શન લેવાનું હોય, દવા લેવાની હોય, તો એ છૂટા પડી શકે છે, વિદાય લઈ શકે છે, પણ 25 મિનિટ આપણે કાર્યક્રમ ચલાવીશું. આ જે તસવીર મેં શૂન્ય સાહેબની મૂકેલી, એમાં બાજુમાં એક શાયર હતા કાળી બંડીમાં દાઢીવાળા, તમે જો ધ્યાન ગયું હોય તો એ નાઝીર દેખાયા હતા, અત્યારે જે ડોક્ટર ફિરદોસ દેખાઈ આપણા કવિ છે એમના દાદા થઈ. તો શૂન્ય સાહેબ જે ગુજરાતી ભાષામાં જે ગઝલમાં જે બાની લઈને આવ્યા, તોફાન ને દહી ને અણછાજથી મહત્તા જોજો, કે તોફાન ને દહી ને અણછાજથી મહત્તા, તું વાતનું વતેસર ના કર ક્ષમા કરી દે, હોળીનું એક રમકડું તૂટ્યું તો થઈ ગયું શું, મોજાની બાળહટ છે સાગર ક્ષમા કરી દે. આટલું લાંબુ જે મીટર છે એ આ મીટરમાં કદાચ ભાગ્યે જ કોઈ બીજા શાયરે લખ્યું હશે, કે તોફાન ને દહી ને 3 વાર બેવડાવ્યું છે, ગાગા લગા લગાગા, તોફાન ને દહી ને અણછાજતી મહત્તા, તું વાતનું વતેસર ના કર ક્ષમા કરી દે, હોળીનું એક રમકડું તૂટ્યું તો થઈ ગયું છું, 4 વાર રિપીટ કર્યું છે, મોજાની બાળહટ છે સાગર ક્ષમા કરી દે, હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ, પડપડની યાતનાઓ, પડપડની વેદનાઓ, તારું દીધેલ જીવન મૃત્યુ સમૂહ ગણું તો મારી દુષ્ટતાને ઈશ્વર ક્ષમા કરી દે. ને કાંટો છે લાગણીનો, શેર સાંભળજો, કાંટો છે લાગણીનો, વજનો છે બુદ્ધિ કેરા, કે કાંટો છે લાગણીનો, વજનો છે બુદ્ધિ કેરા, તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ, કાંટો છે લાગણીનો, વજનો છે બુદ્ધિ કેરા, તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ, હે મિત્ર તારા દિલનો પણ તોલ મેં કર્યો છે, હે મિત્ર તારા દિલનો પણ તોલ મેં કર્યો છે, આવે છે એની તોલે પથ્થર,
क्षमा करी दे, आवे छे एनी तोले पत्थर क्षमा करी दे, तू एक छे अने हूँ एक शून्य छू, परंतु तू एक छे, भगवान ने कहे छे तू एक छे अने हूँ एक शून्य छू, परंतु महाराज स्थान पर छे निश्चित जगत ना मूल्य। शून्य वगैरह एकड़ा नहीं, शू किंमत के तू एक छे अने हूँ एक शून्य छू, परंतु महाराज स्थान पर छे निश्चित, स्थान पर निश्चित जगत ना मूल्य होवा, एटले गणितनी केटली ऊंडी समज एकम दशक शतक नी कवि आनी अंदर रजू करे छे। हूँ एक, तू एक छे अने हूँ एक शून्य छू, परंतु महाराज स्थान पर छे निश्चित जगत ना मूल्य, एथी ज ओ गुमानी जो हूँ कहूँ के तू पण, एथी ज ओ गुमानी जो हूँ कहूँ के तू पण, मारी दया उपर छे निर्भर क्षमा करी दे। अभी उस्तादाना शायरी गुजराती भाषा में बीजो कोई शायर करी शक्यो नथी। आ मुक्तक जुओ, भक्ति केरी काकलूदी स्वार्थ केरा जाप बंध, के भक्ति केरी काकलूदी स्वार्थ केरा जाप बंध, शंख ना दो झालरो ने बाग ना आलाप बंध, मैं जरा मोटे थी पूछो प्रश्न के हूँ कौन छू, मैं जरा मोटे थी पूछो प्रश्न के हूँ कौन छू, थई गया धर्मालयो ना द्वार आपो आप बंध। भक्ति केरी काकलूदी स्वार्थ के राजा अपबंध, शंख ना दो झालरो ने बाग ना आलाप बंध, मैं जरा मोटे थी पूछो प्रश्न के हूँ कौन छू, थई गया धर्मालयो ना द्वार आपो आप बंध। कविनो मिजाज एवो छे के ईश्वर ने पण प्यार थी ठपकारी शके छे, के छे गोख थी हेठे उतरो प्यारा त्यां तो पत्थर लागो छो। भगवान ने कहे छे गोखला मां बैठेला नाथजी के जे पण भगवान आपड़ा होय एने कहे छे के गोख थी हेठे उतरो प्यारा, गोख थी हेठे उतरो प्यारा त्यां तो पत्थर लागो छो, मानव रूप धरो छो त्यारे साचा ईश्वर लागो छो। के गोख थी हेठे उतरो प्यारा त्यां तो पत्थर लागो छो, मानव रूप धरो छो त्यारे साचा ईश्वर लागो छो, ने डाही डमरी वात प्रणयमां शून्य बनावट लागे छे। के डाही डमरी वात प्रणयमां शून्य बनावट लागे छे, कालू घेलू बोलो त्यारे केवा सुंदर लागो छो। के डाही डमरी वात प्रणयमां शून्य बनावट लागे छे, कालू घेलू बोलो त्यारे केवा सुंदर लागो छो। ने मोटू काम एटले ખૈયામની રૂબાઈઓનો અનુવાદ કે છે કે મોત કેરા નામથી ગભરાવ હું એવો નથી, ખૈયામનો ગુજરાતી અનુવાદ, મોત કેરા નામથી ગભરાવ હું એવો નથી, બીકથી વ્યવહાર ચૂકી જાઉં હું એવો નથી, ને જાન દીધો છે ખુદાએ ચાર દી માટે ઉધાર, એને પાછો સોંપતા અચકાઉં હું એવો નથી। ને બીજી એક રૂબાઈમાં કહે છે, શું કુબેરો શું સિકંદર ગર્વ સૌનો તૂટશે। જ્યારે મેં ગાલિબનો અનુવાદ ગાલિબનામા કર્યો ત્યારે મનમાં એક મારા મગજમાં એક ગોલ્ડન સ્ટાન્ડર્ડ રાખેલું કે જે રીતે ગુજરાતી ભાષામાં શૂન્ય સાહેબ ખૈયામને લઈ આવ્યા છે એ રીતે હું ગાલિબને લાવીશ, તો આ એની પ્રેરણા આમાંથી મળી મને કે શું કુબેરો શું સિકંદર ગર્વ સૌનો તૂટશે, હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે, કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી, આજ તો ફૂટી છે પ્યાલી કાલ કૂજો તૂટશે, કાલ કૂજો ફૂટશે। તો લાંબી બહેરની રચનાના પણ એ માસ્ટર હતા, હૃદય રક્તથી જ એનું સિંચન કર્યું છે, જીવન ચમનના સુમન વેચવા છે, ખરીદો ખરીદો ઓ દુનિયાના લોકો અમોલા અમોલા કવન વેચવા છે, ગરીબા એની લાજ રાખી છે જેણે ધીરજના એ છુપા રતન વેચવા છે, કફનની રહે જોગવાઈ એ માટે અમે અમારે અમારા જીવન વેચવા છે, કે કફનની રહે જોગવાઈ એ માટે અમારે અમારા જીવન વેચવા છે। અને આ જ મીટરમાં લગાગા લગાગાના 40 માત્રા એટલે 8 વાર આવર્તન, અમે તો કવિ કાળને નાથનારા અમારે તો 8 પ્રહર છે ખુશાલી। ગુજરાતી ભાષામાં મિજાજ લાવનારા પહેલા કવિ એટલે શૂન્ય સાહેબ, કે અમે તો કવિ કાળને નાથનારા અમારે તો 8 પ્રહર છે ખુશાલી, આ બળબડતું હૈયું આ ઝરઝરતા નૈણા, આ બળબડતું હૈયું આ ઝરઝરતા નૈણા, ગમે ત્યારે હોળી ગમે ત્યાં દિવાળી, આ હોળી અને આ દિવાળી, આ બળબડતું હૈયું આ ઝરઝરતા નૈણા, ગમે ત્યારે હોળી ગમે ત્યાં દિવાળી। અને આ શિરેમનો બહુ જ અદભુત કે તને એકમાંથી બહુની તમન્ના, એમ કે ને કે શિવમાંથી જીવ થયો, કેમ કે એકમાંથી બહુ બનવું હતું, એકમાંથી અનેક થવું હતું ભગવાનને, કે તને એકમાંથી બહુની તમન્ના, હવે માણસે શું કરવાનું, બહુમાંથી એક જોવાનું, કે તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઈચ્છા। હવે દાવો અને દલીલ જોવો, ગઝલમાં તત્વજ્ઞાનની વાત કરવી એ મોટી વાત નથી, તત્વજ્ઞાનની વાતને કોઈ સરળ ઉદાહરણથી સમજાવવી એ મોટી વાત છે, કે તને એકમાંથી બહુની તમન્ના, બહુમાં મને એક જોવાની ઈચ્છા, કરે છે સુરાહી તું પ્યાલામાં ખાલી। શૂન્ય સાહેબ કહે છે કે કરે છે સુરાહી તું પ્યાલામાં ખાલી, ને કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી। આ પ્યાલો લીધો, આ પ્યાલો હિન્દુનો મુસ્લિમનો શીખનો ઈસાઈનો, બધા પ્યાલા એક જ સુરાહીમાં નાખી દીધા। હા, કેટલી અદભુત વાત, તને એકમાંથી બહુની તમન્ના, બહુમાં મને એક જોવાની ઈચ્છા, કરે છે સુરાહી તું પ્યાલામાં ખાલી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી। તો આ શૂન્ય સાહેબ
એમનું એક મુક્તક સાથે સમાપન કરીએ એમની વાતનું કે હરદમ લથડતા શ્વાસ વધુ ચાલશે નહીં, આ પાંગડો પ્રવાસ વધુ ચાલશે નહીં, લાગે છે શૂન્ય મૌનની સરહદ નજીક છે, વાણીનો આ વિલાસ વધુ ચાલશે નહીં. તો વાણીનો જે વૈભવ આપણા માટે છોડી ગયા લખલૂટ છે, અખૂટ છે. બે શાયરો બાકી છે, બેફામ અને સૈફ. એમાંથી વયમાં મોટા છે સૈફ. 30 ઓગસ્ટ 1923 ના દિવસે એમનું જન્મ. એમનું નામ સૈફુદ્દીન ગુલામ હુસેન ખારાવાલા, દાઉદી વોરા જ્ઞાતિના સજ્જન, મૂળ પાલનપુરના. એમના બાપદાદા ખારા નામના ગામમાંથી ગધેડા પર મીઠું લાવતા અને પાલનપુરના બજારમાં વેચતા, એના પરથી એમની અટક ખારાવાલા પડેલી. તો આજે આપણા શ્રોતાઓમાં પ્રકાશભાઈ કોઠારી પણ છે. પ્રકાશભાઈ, જો તમે હાજર હો ને તો જરાક એક મેસેજ મોકલજો આઈપેડના નામથી. આવી ગયા છે ને? ઓકે, હા. તો પ્રકાશ, ડોક્ટર પ્રકાશ કોઠારી, સેક્સોલોજીસ્ટ તરીકે આખું ગુજરાત, આખું ભારત જેમને ઓળખે છે, તો એક કિસ્સો પ્રકાશભાઈ મને યાદ આવે છે. મેં કિસ્સો સાંભળ્યો છે એકવાર, શૂન્યભાઈ અને બધા શાયરો એક ખાનગી નાની બેઠકમાં બોલવાના હતા. એક નાની કોઈ જગ્યાએ બેઠક હતી અને સૈફ પાલનપુરી પણ આવવાના હતા, પણ કોઈ કારણથી મોડા પડ્યા. એટલે શૂન્ય સાહેબે ડોક્ટર પ્રકાશ કોઠારીને કીધું કે તમે જ હવે સૈફ બનીને સંભળાવી દો. હવે પ્રકાશભાઈએ સૈફ પાલનપુરી વતી બોલવાનું ચાલુ કર્યું. ત્યાં જેટલી વારમાં સૈફ આવી ગયા, પણ પ્રકાશભાઈ બોલવામાં હતા, પ્રકાશ, ડોક્ટર પ્રકાશ કોઠારી, એટલે એમનું ધ્યાન નહોતું. સૈફે પણ જોયું કે મારી ગઝલ આ બોલી રહ્યો છે, પણ સૈફ સાહેબે એમને અટકાવ્યા નહીં. પ્રકાશભાઈનું પઠન પૂરું થયું એટલે એમણે જઈને ખભા પર હાથ મૂક્યો પ્રકાશભાઈના, અને પ્રકાશભાઈને કહ્યું કે મને ખાતરી થઈ છે આજે કે ગુજરાતી ગઝલના વર્તુળોમાં સૈફ એના જીવનકાળ પછી પણ અમર રહેવાના છે. તો પોતાની સ્મૃતિઓના સેફ વોલ્ટમાં જેમણે સેફ પાલનપુરીને સલામત રાખ્યા છે, એવા પ્રકાશભાઈ જો જોઈન થઈ શકે, અનમ્યુટ થઈ શકે, તો એમને અનમ્યુટ કરો. સૈફભાઈ એટલે નઝમના બાદશાહ. ગઝલને નઝમમાં એક મામૂલી ફેર છે કે નઝમના અંદર બધા શેર એક જ વિષય પર લખાયેલા હોય, અને સૈફભાઈને યાદ કરીએ કે નઝમ આવે તો સૈફભાઈ યાદ આવી જ જાય. સદાય હસતો ચહેરો, ગોળ મટોળ ચહેરો, અલમસ્ત બદન, તના બદલે ટ બોલે, અળના બદલે લ બોલે, કાકલુદી ભાષા અને ટિપિકલ વોરાજી ટાઈપની મીઠી મજાની ભાષા. ઘણી વખત શરૂ કરતા એની કે કોઈ પગલાનો પગરવ ન હટા દૂર સુધી, તોય મેં ઘરની સીમાઓને સજાવી રાખી, આપ નહીં આવો એ વાત નક્કી હતી, પણ મેં તો મારા હૈયાથી એ વાત સાની રાખી. કે ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ઉર્મીમાં ડૂબેલા જામ હતા, કઈ આંસુનો ભૂતકાલ હતો કે આંસુના પણ નામ હતા. અરે થોડીક શિકાયત કરવી હતી, થોડાક ખુલાસા કરવાતા, ઓ મોટ જરા રોકાઈ જજે, બે ચાર મને પણ કામ હતા. હું ચાંદની રાતે નીકળ્યો હતો ને, મારી સફર ચર્ચાઈ ગઈ, કઈ મંજિલ પણ મશહૂર હતી, કઈ રસ્તા પણ બદનામ હતા, અને જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. અને પેલે ખૂને બેઠા છે સૈફ છે, મિત્રો જાણો છો, કેવો ચંચલ જીવ હતો અને કેવા રમતા રામ હતા. આ સૈફ પાલનપુરી. એમની બીજી એક મશહૂર ગઝલ નઝમ હતી ઝરૂખો, ઘણા ગાયકોએ ગાઈ છે, પણ સૈફભાઈ કઈ આ રીતે બોલતા કે શાંત ઝરૂખે વાટ નિરખતી, રૂપની રાની જોઈ હતી ને એક શાહજાદી જોઈ હતી, એના હાથની મહેંદી હસતી હતી, એની આંખનું કાજલ હસતું હતું, એક નાનું સરખું ઉપવન જાને મોસમ જોઈ વિકસતું હતું, એના સ્મિતમાં 100-100 ગીત હતા, એની ચુપકી દી સંગીત હતી, પરછાયાની હતી લગન અને પગરવ સાથે પ્રીત હતી, એને યાદના આંસો પાલવથી એક સ્વપ્ન મહેલ સંગાર્યો હતો, એને નજરને નીચી રાખીને તેને સમયને રોકી રાખ્યો હતો, એ મોજા જેમ ઉછળતી હતી અને પવનની જેમ લહેરતી હતી, કોઈ હસીને સામે આવે તો બસ ત્યાર ભરું શરમાતી હતી, મને યૌવનના આશીષ હતા, એની સર્વ ભલાઓ દૂર હતી, એના પ્યારમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી, પણ વર્ષો બાદ ફરીથી આજે એ જરૂકો જોવો છે, ત્યાં ગીત નથી સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રીત નથી, ત્યાં ઉર્મીઓના મહેલ નથી, ત્યાં સપનાઓના ખેલ નથી, બહુ સોનું સોનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે, કે નહોતી મારી પ્રેમિકા કે નહોતી મારી દુલ્હન, મેં તો માત્ર જરૂખે એને વાટ નિરખતી જોઈ હતી, કોણ હતી એ નામ હતું શું એ પણ હું ક્યાં જાણું છું, જાણું છું એટલું કે હું પોતે ખુદ બરબાદ થયો, ખુદ મારું ઘર લૂંટાઈ ગયું, શાંત જરૂખે વાટ નિરખતી, રૂપની રાની જોઈ હતી,
સહિત ભાઈની એક બીજી બહુ મશહૂર ગઝલ હતી કે જે સિનિયર સિટીઝન ને બહુ એડવાઇઝ આપતા હતા, યુવાનીની મોસમ બહુ કિંમતી છે, એ મોસમની લિજ્જતથી વંચિત ન રહેજો, ને હૃદયમાં જો ઉર્મીનું રેશમ ભર્યું હો તો લીસી નજરથી સુરક્ષિત રહેજો. કે નવાજેશ જવાની જો થઈ હો તમો પર તો સમયસર એનો સદુપયોગ કરજો, ને નજર નીચી રાખી કોઈ વાટ નિરકે ઉભા એવા થોડાક સંજોગ કરજો. બગીચાઓમાં જઈને ઘૂમી શકો છો, એકાંતમાં જઈને ઝૂમી શકો છો, અને યુવાનીની મઢમસ્ત અંગડાઈ નાતમ તમે વિકસતી કલીઓને ચૂમી શકો, અને મધુર પ્રેમ પત્રોની રચનાને ખાતર તમારી અનેક રાત ખર્ચી શકો છો, પણ ભલે ને ન હો કઈ અભ્યાસ જેવું તમે તોય સાહિત્ય સર્જી શકો છો. પણ યુવાને છેલ્લી પ્રિકોશન આપે છે, છેલ્લી એક એડવાઇસ આપે છે કે યુવાનીનો સંગાઠ હોય એવો મિત્રો કે યુવાની પછી પણ જે સહકાર આપે, યુવાનીનો સંગાઠ હોય એવો મિત્રો કે જે યુવાની પછી પણ જે સહકાર આપે, અને ધ્રુજારી ભરેલી લટોની સફેદી જવાની સમોએ ફરી પ્યાર આપે. એક એક મુક્તક હતું એને તમને સંભળાવું, બોલો આગળ. હાજી. કે દિલને ગમતી લોકોઈ ઘાવ ઘેરો ન મળ્યો, માત્ર એકાંત મળ્યું કોઈ ઉમેરો ન મળ્યો. અરે આપના યુગનું કમભાગ્ય તો જુઓ કે ગયા ચાંદ સુધી પણ કોઈ ચહેરો ન મળ્યો. આ વર અને બીજો એક સૈફભાઈ બહુ મજાની વસ્તુ હતી કે બહુ વર્ષો પછી બારીએ કાગડો આવ્યો, બહુ વર્ષો પછી બારીએ કાગડો આવ્યો અને કહી ગયો કે કોઈ આવનાર નથી. સૈફભાઈ એક બીજી બધા લોકો બહુ ખાસ ફરમાઈશ કરતા કે એમની વસિયત, વસિયત નામ સૈફનું બહુ મશહૂર થઈ ગયો. અને સૈફભાઈ કહેતા કે મેં શહેરોને નથી જીત્યા, કે કિલ્લા સર નથી કીધા, કે સિકંદર જેવું ઠસ્સાદાર જીવન હજી હું નથી જીવ્યો, પણ એટલી પૂંજી તો નક્કી ધરાવું છું કે મિત્રો વસિયત થઈ શકે એમ છે. કે વસિયત છે તમારા સૈફની, આ સાંભળી લેજો, અમલ કરવો ન કરવો એ તમારી મુનસફી પર છે. તમે ભૂલી જશો તોય મને ખોટું નહીં લાગે, કારણ કે મરવા પછી મમતાનો એવો આગ્રહ કરતો. અને વસિયતમાં તમને પહેલી શિખામણ આપું છું કે દુનિયામાં બઢાથી પ્યાર ના કરજો. બઢાથી પ્યાર કરવો એને હું ઠગબાજી માનું છું. ભલા ઠાજો, બધું કરજો, પણ આવું ના કરજો. અને જો ચાંદની રાતોમાં ફરવાનો સમય આવે, અને જો ચાંદની રાતોમાં ફરવાનો સમય આવે અને કોઈ ખૂબસૂરત ચહેરો જોવા મળે તમને, તો જોજો, ખૂબ જોજો. તેની મૂડને ના નથી કીચું, એ ચહેરો જોઈ લીધા બાદ મારી કબર પર આવી જરા વર્ણન કરી જાજો. ભલા થાજો, બધું કરજો, પણ આવો ના કરજો. અને જો પ્રણયમાં પત્ર લખવાનો સમય આવે, અને જો પ્રણયમાં પત્ર લખવાનો સમય આવે તો કોસુંદર વિશેષણ થી કે રૂપક થી શરૂ કરજો, ને ચેતમને મારા સબ કે એવું ના વચન દેજો કે જેને આશરે જિંદગી બરબાદ થઈ જાય. ભલા થાજો, બધું કરજો, પણ આવો ના કરજો. ઓવર ટુ રહીશ મનિયાર, થેન્ક યુ. પ્રકાશભાઈએ ખૂબ સુંદર રજૂઆત કરી સૈફ સાહેબની. સૈફ સાહેબની તો ઘણી બધી રચનાઓ હજુ પણ યાદ આવે. પહેલા સમૂહ તરસનું એ ધોરણ નથી રહ્યું, કે પહેલા સમૂહ તરસનું એ ધોરણ નથી રહ્યું, પાણી મળે છે તોય હવે પી જવાય છે. અને બીજી ગઝલમાં કહે છે કે છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા, કે છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા, પણ બહુ ઓછા હશે જે પ્રેમમાં ફાવી ગયા. ને હું વિતેલા દિવસો પર એક નજર કરતો હતો, કે હું વિતેલા દિવસો પર એક નજર કરતો હતો, યાદ કઈ આવ્યું નહીં પણ આંસુઓ આવી ગયા. ને મેં લખેલા દઈ ગયા, બ્રેકઅપ થાય ને તો શું થાય, કે મેં લખેલા દઈ ગયા પોતે લખેલા લઈ ગયા, કે મેં લખેલા દઈ ગયા પોતે લખેલા લઈ ગયા, છે હજી સંબંધ કે પત્ર બદલાવી ગયા. ને છેલ્લા શેરમાં કહે છે કે સૈફ આ તાજી કબર પર નામ તો મારું છે, કે સૈફ આ તાજી કબર પર નામ તો મારું જ છે, પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા. તો આવા સૈફ પાલનપુરી સાહેબને પ્રકાશ, ડોક્ટર પ્રકાશ કોઠારીના અવાજમાં આપણે સાંભળ્યા. પ્રકાશભાઈ થોડી ટેકનિકલ ડિફિકલ્ટી હતી, પણ આ ઉંમરે એમણે જે મિજાજથી અને જે સ્ટાઇલથી જે અદાથી એક આ લહવો છે, એક ખજાનો છે. પ્રકાશભાઈ જેવા સજ્જનો પાસે, ગુજરાતી ગઝલનો કનુભાઈ જેવા સજ્જનો પાસે એક ખજાનો છે. અને મેં અગાઉ પણ કહ્યું તેમ આપણે એક કડી જેવા છે. જો આપણી કડી જો આ બરાબર કામ કરશે તો ગુજરાતી ભાષાને બીજા 100 વર્ષ સુધી કંઈ નહીં થાય. મિત્રો, ગમે એટલી તકલીફ હોય, ગમે એટલી મુસીબત હોય, પણ આવા લાઈવ કાર્યક્રમો, આવા જીવંત
કાર્યક્રમો જો કરતા રહીશું આપણે આવી રીતે રસિક રીતે ગુજરાતી ભાષાને જો આપણી નવી પેઢી સામે આપણે પહોંચાડી શકીશું તો મને નથી લાગતું કે આવનારા 30, 40, 50 કે 100 વર્ષ ગુજરાતી ભાષાને કંઈ થાય. કવિતાની તમે જોયું મિત્રો, તમે સાંભળી રહ્યા છો, લગભગ 2 કરતા વધારે કલાક થઈ ગયા છે. કવિતાનો ખરો જાદુ એ છે કે કવિતા, કવિ જે છે તે પીડાનું આનંદમાં રૂપાંતર કરે છે અને કોઈ મોટો દાવો કર્યા વગર કવિતા રમત રમતમાં, ઇતિહાસના કે તત્વજ્ઞાનમાં પણ ન પ્રગટ્યા હોય એવા સત્યને ઉજાગર કરી દે છે. તો આ બરકત વિરાણી બેફામ એમના સરળ અને સોસરા શેરો માટે વિખ્યાત છે. 25 નવેમ્બર 1923 ના દિવસે ભાવનગરના ધાંધલી ગામમાં એમનો જન્મ થયો. મિત્રો આ છેલ્લા શાયર છે અને આ શાયર પતે પછી 5-10 મિનિટ તમને બધાને કોઈને પણ કઈ પોતાની મેમરીઝ કહેવી હોય, પોતાની વાત કરવી હોય, રિએક્ટ કરવું હોય, રિએક્ટ કરવા માટે હું તક આપવાનો છું. જેને પણ અનમ્યુટ થવું હોય એ મને કહેજો. તમે મેસેજમાં પણ લખી શકો છો કે મારે બોલવું છે તો અમે તમને ચોક્કસ બોલવાની તક આપીશું. 25 નવેમ્બર 1923 ના દિવસે એટલે લગભગ 4 દિવસ પહેલા એમનો જન્મદિવસ ગયો, 97મો જન્મદિવસ ગયો. આપણે એમની શતાબ્દી ઉજવવી જોઈએ 3 વર્ષ પછી. ભાવનગરના ધાંધલી ગામમાં એમનો જન્મ થયો. મેં ગૂગલ પર સર્ચ કર્યું બેફામ એમ લખીને, તો મને એમ થયું કે બેફામની શાયરી આવશે, પણ એમાં પહેલા 2 ન્યૂઝ આવ્યા કે બેફામ તો બેફામ સ્પીડે હંકારી જતી ટ્રક નાળામાં ડૂબી. અને બીજું એક ન્યૂઝ આવ્યા બેફામ લખીને સર્ચ કર્યું તો પ્રાથમિક શિક્ષક વર્ગમાં બેફામ ઢીંચીને આવ્યા. આ બેફામ સાહેબને હું જયારે 1987માં સુરતમાં મળ્યો, માલતીબેન, ડોક્ટર માલતીબેન શાહ કદાચ જોડાયા પણ હશે આજે કાર્યક્રમમાં. માલતીબેન હશે તો એમને આપણે છેલ્લે બોલવા માટે પણ કહીશું, કેમ કે ગની ચાચા, અમૃત ગાયલ, મરીઝ બધા એમના ઘરે સુરતમાં આવતા પાછલા વર્ષોમાં, તો એમના ઘરે જ ઉતરતા, તો એમને ત્યાં જ મને મોટેભાગના શાયરોને મળવાની તક મળેલી. તો બેફામ સાહેબને મને બરાબર યાદ છે કે માલતીબેન સોની ફળિયા રૂપલ ક્લિનિક એમનું જે ઘર હતું એની સામે સ્નેહલ, એમાં ટોપ ફ્લોર પર જ્યાં રહેતા ત્યાં હું બેફામ સાહેબને મળેલો 1987માં. તો મેં પહેલો સવાલ પૂછ્યો એમને કે આ બેફામ આવું તકલુસ કેમ રાખ્યું તમે? તો બેફામ સાહેબે ખુલાસો કર્યો કે ઉર્દુમાં ફહેમ એટલે સમજ, એટલે ગલત ફહેમી, આપણે એમ શબ્દ વાપરે, ગલત ફહેમી એટલે ગેરસમજ, ગલત એટલે ગેર અને ફહેમી એટલે સમજ. તો ફહેમ એટલે સમજ, એટલે બેફામ નહીં પણ બેફહેમ એ સાચો શબ્દ છે. એટલે ઉર્દુ ભાષામાં બેફહેમ છે, આપણે એને બદલીને બેફામ કરી નાખ્યું. તો બેફામનો અર્થ થાય ના સમજ, નાદાન, એના પરથી બેફામ આવ્યું. પણ આ સમજવા માટે પણ સમજ જોઈએ. તો એમનું ઉપનામ ભલે સમજાય એવું નથી, પણ એમના શેર તરત સમજાઈ જાય એવા છે. કે છે કે ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને, કે ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને, કે ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. ને આ શેર જુઓ કે આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે, કે આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે, ભર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને. ક્યારે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે, ભર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને. ને બીજી એક ગઝલમાં કહે છે કે ગલત ફહેમી ના કરજે, એસ માટે મેં કશી નહોતી, ગલત ફહેમી ના કરજે, એસ માટે મેં કશી નહોતી, મને પણ શેખ તારી જેમ આ દુનિયા ગમી નહોતી, ને જીવનની દુઃખ કથા હસતા રહી કહેવી પડી મારે, કે જીવનની દુઃખ કથા હસતા રહી કહેવી પડી મારે, કે મારામાં બધાને રસ હતો પણ લાગણી નહોતી, કે જીવનની દુઃખ કથા હસતા રહીને. શાયરો તમે જુઓ ગમે એટલા દર્દીલા શેર બોલે પણ મોંમાં હસ્યો હોય મોં પર, કે જીવનની દુઃખ કથા હસતા રહી કહેવી પડી મારે, કે મારામાં બધાને રસ હતો પણ લાગણી નહોતી, ને રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી. એમનો અમર શેર કે રડ્યા બેફામ, રડ્યા, તમે બેફામ ઉપનામ તરીકે વિચારો અને રડ્યા બેફામ, બેફામ રડ્યા એમ વિચારો, કે રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી, હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી, કે હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. બીજી ગઝલમાં કહે છે કે પ્રણય માટે હતું જે કઈ આવશ્યક મૂકી દીધું, કેટલા સરસ શબ્દો ને કેટલા સરસ કાફિયા લઈને આવે છે, કે પ્રણય માટે હતું જે કઈ આવશ્યક મૂકી દીધું, પ્રથમ હૈયું મૂકી દીધું પછી મસ્તક મૂકી દીધું, પ્રણય માટે હતું જે કાંઈ આવશ્યક
મૂકી દીધું, પ્રથમ હૈયું મૂકી દીધું, પછી મસ્તક મૂકી દીધું, ગમે તેવી દવા લઉં પણ ફરક પડતો નથી કહીએ. અમારા જેવા ડોક્ટરોને કહે છે બેફામ સાહેબ કે ગમે તેવી દવા લઉં પણ ફરક પડતો નથી કહીએ, તે દિલમાં દર્દ પણ કેવું અસરકારક મૂકી દીધું, ને જગતને કોઈ દી મારા વિના ચાલ્યું નહીં બેફામ, કે હું ઉઠી ગયો તો ચોકમાં સ્મારક મૂકી દીધું. નો મજાનો શેર, એક આધ્યાત્મિક જે રંગ છે એમાં એવો શેર સાંભળો કે એક એક વેદ ઊંચા બધા ચાલતા હતા. બેફામ સાહેબ એટલું બધું સરળ લખે, બધાને સમજાઈ જાય, પણ એમાં વચ્ચે એકાદ શેર એવો ઊંડો આવી જાય કે આપણને પણ નવાઈ લાગે કે એક એક વેદ ઊંચા બધા ચાલતા હતા, કે એક એક વેદ ભગવાન સુધી જવાનો જે રસ્તો છે, જે ગલી છે, જે પંથ છે, એમાં સૌથી વધારે નડે અહંકાર. એ વાત કેટલી સરસ રીતે કરે છે કે એક એક વેદ ઊંચા બધા ચાલતા હતા, એક એક વેદ ઊંચા બધા ચાલતા હતા, તારી ગલીમાં કોઈના પગલા પડ્યા નહીં. કે તારી ગલીમાં કોઈના, તારી ભગવાનના ત્યાં જવાની ગલીમાં કોઈના પગલા જ પડ્યા નહીં. કેમ? તો કે બધા અંદર ચાલતા હતા. જમીન પર ચાલવું બહુ મુશ્કેલ છે. બીજા એક શેરમાં કહે છે કે પ્યાર નહીં રહેશે તો ભક્તિનો સહારો રાખશું, કે પ્યાર નહીં રહેશે તો ભક્તિનો સહારો રાખશું, દિલરૂબા તૂટી જશે તો એક તારો રાખશું. બેફામ સાહેબ એમના મક્તાના શેરો માટે, એટલે કે છેલ્લો જે શેર હોય ને એના માટે બહુ વિખ્યાત, મરણ વિષયક શેર હોય, બહુધા ચોટદાર હોય, એમની ગઝલનું સૌથી મોટું લક્ષણ એમનું આ શેર. તો તમને બધાને મોડે હશે કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કવર સુધી. તો મરણ વિશેના ત્રણેક ઓછા જાણીતા પણ ચોટદાર શેર તમને હું સંભળાવું. એ કહે છે, બેફામ એક કફન તો મળ્યું છે જતા જતા, કે બેફામ એક કફન તો મળ્યું છે જતા જતા, આવ્યા હતા એ વખતે કશું નહોતું અંગ પર, કે આવ્યા હતા એ વખતે કશું નહોતું, આવ્યા ત્યારે કઈ નહોતું, ગયા ત્યારે એટલીસ્ટ કફન તો છે ને, કે બેફામ એક કફન તો મળ્યું છે જતા જતા, આવ્યા હતા એ વખતે કશું નહોતું અંગ પર. અને પ્રેમિકાને કહે છે કે બેફામે તમને જીવતા દીધા હતા જે ફૂલ, કે બેફામે તમને જીવતા દીધા હતા જે ફૂલ, એની કબર પર એ જ ચડાવી ગયા તમે, કે બેફામે તમને જીવતા દીધા હતા જે ફૂલ. મેં મરીશ કરતા પણ પહેલા બેફામ સાહેબને વાંચેલા, અને પછી મરીશ સાહેબને વાંચ્યા, અને પછી તો બીજા બધાને વાંચ્યા, પણ શરૂઆત કરી શકાય બેફામ. તમે ડોક્ટરેટ કર્યું હોય ગઝલમાં તો ગ્રેજ્યુએશનની શરૂઆત બેફામથી કરી શકાય, કે બેફામે તમને જીવતા દીધા હતા જે ફૂલ, ફૂલ એની કબર પર એ જ ચડાવી ગયા તમે. અને આ શેર જુઓ, કે જે ધરા પર ચાલતા ચરણો લથડિયા ખાય છે. આપણને બધાને કહે છે ચાલવું કેટલું, દુનિયામાં જીવવું કેટલું મુશ્કેલ છે. એ કહે છે કે જે ધરા પર ચાલતા ચરણો લથડિયા ખાય છે, ઊંઘશું બેફામ ત્યારે એ જ બિસ્તર લાગશે. ચાલવાનું મુશ્કેલ છે પણ સુવાની તકલીફ નહીં પડે. જે ધરા પર ચાલતા ચરણો લથડિયા ખાય છે, ઊંઘશું બેફામ ત્યારે એ જ બિસ્તર લાગશે. તો મિત્રો, સમયની મર્યાદા છે, વાતો તો ઘણી હજુ કરી શકાય એમ છે, પણ અહીંયા આપણે સમાપન કરીએ. આભાર માનવા માટે એકદમ નવા શાયર પંકજ વખારિયાની ચાર પંક્તિ મારે તમને સંભળાવી છે અને છૂટા પડીએ. કે શબ્દની કરતાલમાં રણકી ઉઠી, જિંદગી નામે ભરોસાની કળા. કનુભાઈ શેર સાંભળજો, કે શબ્દની કરતાલમાં રણકી ઉઠી, જિંદગી નામે ભરોસાની કળા. એક બે વાતો અધૂરી રાખીએ, કવિ પંકજ વખારિયા એમ કે છે કે એક બે વાતો અધૂરી રાખીએ, બીજી તો શું પાછા મળવાની કળા. પાછા મળવું છે એટલે થોડી વાતો અધૂરી રાખીને આપણે છૂટા પડીએ.